નમસ્કાર. વર્ષ 1932થી અવિરત ચાલતી બુધસભામાં મહિનાના છેલ્લા બુધવારે બુધસભામાં સાહિત્યિક વ્યાખ્યાન યોજાતું હોય છે. એ અંતર્ગત વિશ્વ કવિતા કેન્દ્રના ઉપક્રમે ધીરુ પરીખની કવિતા વિશે આજે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. હું મંચ ઉપર માનનીય શ્રી હરિકૃષ્ણ પાઠક સાહેબ, માનનીય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી સાહેબ, માનનીય શ્રી બારીનભાઈ અને પ્રફુલ્લભાઈ રાવલ સાહેબ સર્વે મહાનુભાવને વિનંતી કે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરો. આપણે સર્વે વક્તાઓને ખૂબ તાળીથી વધાવીશું. આપ જાણો છો તેમ બુધસભા નિયમિત દર બુધવારે સાંજે 7-8 અહીં ગુજરાતી સાહિત્ય પરિષદમાં મળે છે અને દર મહિનાના છેલ્લા બુધવારે હમણાં જ આપણે વચ્ચેથી વિદાય લીધી એ ધીરુભાઈ આપણા દેશના તેમજ વિદેશી કવિઓના એમના કવિનો પરિચય અને એમની કૃતિનો આસ્વાદ આપણને કરાવતા હતા. આ વિષમ પરિસ્થિતિ વચ્ચે ઘણા વખતથી આ વ્યાખ્યાન યોજાતા ન હતા, પરંતુ હવે લાગે છે કે બધું સમયસર ચાલી રહ્યું છે ત્યારે આ ઉપક્રમ ફરીથી શરૂ કરવા જ્યારે વિચાર કર્યો ત્યારે માનનીય શ્રી પ્રફુલ્લભાઈ રાવલે ખાસ એવો આગ્રહ રાખ્યો કે આપણે ધીરુભાઈ ક્યારે વ્યાખ્યાનમાં પોતાના વિશે કે પોતાની કવિતા વિશે ક્યારે એ વ્યાખ્યાન એમણે આપ્યું નથી, તો આપણી વચ્ચેથી હમણાં જ વિદાય લીધી છે માટે એમને એક સરસ ભાવાંજલિ પણ થાય અને એમની કવિતા પણ લોકો સુધી પહોંચે એ માટે આ કાર્યક્રમ આપણે આયોજન કર્યું છે. હવે એ વખતે બુધસભામાં ધીરુભાઈ જે વ્યાખ્યાન આપતા હતા એમાં એક પરંપરા રહી હતી કે વ્યાખ્યાન પહેલાં બુધસભાના 2-3 કવિઓ કવિતાનો પાઠ કરે, કારણ કે ચાલુ બુધસભામાં ક્યારે કવિને કવિતાનો પાઠ કરવાની તક મળતી નહોતી, માટે જ એ ઉપક્રમ રચાયો હતો કે જ્યારે આવું વ્યાખ્યાન યોજાય તે બુધસભાના કવિ એ કવિતાનો પાઠ કરે. તો સૌ પ્રથમ આપણે એ પરંપરાને જાળવી રાખીશું. તો હું જે 3 કવિઓના નામ બોલું છું એ વારાફરથી આવશે, પોતાનું નામ જાહેર કરશે અને એક એક સ્વરચિત કવિતાનો પાઠ કરશે. સૌ પ્રથમ રાહુલ શ્રીમાળી આવશે, ત્યારબાદ રાધિકાબેન પટેલ આવશે અને ત્યારબાદ પ્રતાપસિંહ ડાભી હાકલ. આ 3 કવિઓ વારાફરથી અહીંયા આવશે, પોતાનું નામ જાહેર કરશે અને એક એક કવિતાનો પાઠ કરશે. સૌ પ્રથમ રાહુલ શ્રીમાળી. અહીંયા ઉપસ્થિત સૌ વડીલોને વંદન અને ધીરુભાઈ સાહેબને વંદન કરીને આજની મારી ગઝલની રજૂઆત કરું છું. એક ગઝલ છે, બંધ આંખે જાગવામાં રાત વીતી જાય છે, બંધ આંખે જાગવામાં રાત વીતી જાય છે, સ્વપ્ન પાછા વાળવામાં રાત વીતી જાય છે, બંધ આંખે જાગવામાં રાત વીતી જાય છે, સ્વપ્ન પાછા વાળવામાં રાત વીતી જાય છે, સાંજના ખોડે થયો છે જન્મ જ્યાં અંધારનો, સાંજના ખોડે થયો છે જન્મ જ્યાં અંધારનો, પણ દીવો સળગાવવામાં રાત વીતી જાય છે, જાળવું દિવસે પ્રતીક્ષાનું ઉગે છે આંગણે, જાળવું દિવસે પ્રતીક્ષાનું ઉગે છે આંગણે, લઈને કરવત કાપવામાં રાત વીતી જાય છે, જાગરણનો અર્થ એને પૂછવા બેઠા છીએ, જાગરણનો અર્થ એને પૂછવા બેઠા છીએ, જેમની બસ ઊંઘવામાં રાત વીતી જાય છે, જાગરણનો અર્થ એને પૂછવા બેઠા છીએ, જેમની બસ ઊંઘવામાં રાત વીતી જાય છે, છેવટે ક્યાં ચેન પામ્યા છે અમે ભગવો ધરી, છેવટે ક્યાં ચેન પામ્યા છે અમે ભગવો ધરી, રોજ મન પંપાડવામાં રાત વીતી જાય છે, છેવટે ક્યાં ચેન પામ્યા છે અમે ભગવો ધરી, રોજ મન પંપાડવામાં રાત વીતી જાય છે, રાત રોકાઈ જશે તો કાઢવી અઘરી પડે, રાત રોકાઈ જશે તો કાઢવી અઘરી પડે,
આવું બસ વિચારવામાં રાત વીતી જાય છે. રાત રોકાઈ જશે તો કાઢવી અઘરી પડે, આવું બસ વિચારવામાં રાત વીતી જાય છે. બંધ આંખે જાગવામાં રાત વીતી જાય છે, સ્વપ્ન પાછા વાળવામાં રાત વીતી જાય છે. આભાર. અહીં ઉપસ્થિત સૌ કોઈને સૌ પ્રથમ મારા વંદન, અને ધીરુભાઈને ખાસ સ્મરણ સાથે એમને વંદન કરું છું. મારું નામ રાધિકા પટેલ, એક ગદ્ય કવિતાનું પઠન કરું છું. શીર્ષક છે ટોળું અને સત્ય. એ લોકો સત્યને એક પાત્રમાં પીગાડી પછી એક બીબામાં ઢાળી બનાવે છે નવું સત્ય. સત્ય હવે કોઈ પદાર્થ નથી, છે માત્ર આકાર. ટોળામાંથી એક પથ્થર આવ્યો છે, પથ્થર કોણે ફેંક્યો જાણવું છે સત્ય. શું ગાયબ કરી શકાય દુનિયાના બધા જ પથ્થર? એક ટોળું તલવારો લઈને એની પાછળ પડ્યું, હાંફતું ફાંફતું એ આવીને લપાઈ ગયું મારી પાછળ, અને હું સત્યની પાછળ. કોણ કોને બચાવશે? એ જાદુગર આબરાકા ડાબરા બોલી જાદુગરી બોટલમાંથી કાઢ્યા કરે છે અવનવા સત્યો. મને આશ્ચર્ય થાય છે કે એને બોટલમાં નાખ્યા કોણે? ટોળું પરણીને લાવ્યું સિદ્ધિ નામની રૂપ યૌનાને. કોઈએ એના હોઠ ચૂમ્યા તો કોઈએ સ્તન તો કોઈએ વળી, બધાએ ભોગવી એને વારા ફરતી. સવારે મોઢું જોવાનો રિવાજ, લોકો તો આવે એને જુએ, વાહ કેટલી સુંદર. સત્ય પણ આવ્યું એને જોવા, ઘૂંઘટ ઉઠાવીને જોયું તો ગાયબ હતી એની આંખો. ટોળાને મળ્યા છે કેટલાય હાથ, કેટલાય પગ, અને કદ કરતાં પણ લાંબી જીભ. જે ટોળાને નથી મળી એ માત્ર સત્યને મળી છે આંખો. મારી સામે જામી રહ્યો છે મેળો, સમૂહ ગીતોનો બુલંદ નાદ, પણે દૂર પેલી દેરીમાંથી સંભળાય છે પ્રાર્થના, મેળામાં જવું કે મંદિરે? સહેજ અદ્ધર માટલીમાં છે સઘળા સુખ, આંબી તો જવાય, એકબીજાની પીઠ પર મૂકી દોથો ભરી લેવાનો વારા ફરતી. પણ હું જોયા કરું છું આકાશ સુધી લંબાયેલી પાતળી દૂરી પર ચડતી પડતી અને ફરી ચડતી કીડીને. છેવટે જવાનું ક્યાં? આભાર. ધીરુભાઈની તપસ્થલીને વંદન, એમની ચેતનાને વંદન. અહીંયા સૌ બિરાજમાન મહાનુભાવોને પણ પ્રણામ, સૌને નમસ્કાર. એક ગઝલ પ્રલંબ છંદમાં છે, ગાગા અલગા લગાગાના ત્રણ આવર્તન છે, કે અંધારને અઢેલી અજવાસને ઉકેલું જુદું કશું જડે છે. અંધારને અઢેલી અજવાસને ઉકેલું જુદું કશું જડે છે, મારા નથી રહ્યા જે એ શ્વાસને ઉકેલું જુદું કશું જડે છે. જેને મળ્યો છું એને ઉકેલવા મથ્યો છું, ઉકેલી ક્યાં શક્યો છું? જેને મળ્યો છું એને ઉકેલવા મથ્યો છું, ઉકેલી ક્યાં શક્યો છું? મળવાનું જેને બાકી એ ખાસને ઉકેલું જુદું કશું જડે છે. ને આભાસને વટાવી અણસાર લગ ગયા તો દેખાય ઝાંખું પાંખું. આભાસને વટાવી અણસાર લગ ગયા તો દેખાય ઝાંખું પાંખું. ધરબાયો હાશ નીચે એ રહસને ઉકેલું જુદું કશું જડે છે. ને સુમસામ આ સીમાડે વર્ષોથી સાવ એકલ બંજર પડ્યું છે ખેતર.
सुमसाम आ सीमाड़े वर्षो थी साव एकल बंजर पड़ियूं छे खेतर शेढ़ा नथी रह्या पण हूँ चास ने उकेलूं जुदूं कशूं जड़े छे ने मारी ज जाणबारा मारी ने मारी अंदर घमसाण घर चढ़ाया मारी ज जान बहरा मारी ने मारी अंदर घमसाण घर चढ़ाया जर जर थयेल ईंटे आवास ने उकेलूं जुदूं कशूं जड़े छे ने नरसिंह तारा जेवी भक्ति मने मळी क्या ए वात हूँ कबूलूं नरसिंह तारा जेवी भक्ति मने मळी क्या ए वात हूँ कबूलूं बाळी ने हाथ जाते हूँ रास ने उकेलूं जुदूं कशूं जड़े छे ने परिवेश वेश बनने साधन बने नकामा त्यारे करी मथामण परिवेश वेश बनने साधन बने नकामा त्यारे करी मथामण भगवो नथी धर्यो पण संन्यास ने उकेलूं जुदूं कशूं जड़े छे अंधार ने अढ़ेली अजवास ने उकेलूं जुदूं कशूं जड़े छे मारा नथी रह्या जे ए श्वास ने उकेलूं जुदूं कशूं जड़े छे। आभार राहुल भाई राधिकाबेन प्रतापसिंह भाई। हवे कार्यक्रमनी रूपरेखा आ प्रमाणे रहेशे। सौ प्रथम माननीय श्री प्रफुल्लभाई रावल प्रास्ताविक भूमिका रजू करशे। ત્યારબાદ ગીત કવિ ધીરુ પરીખ વિશે માનનીય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી વક્તવ્ય આપશે। ત્યારબાદ ધીરુ પરીખના હાઈકુ વિશે માનનીય શ્રી બારીનભાઈ મહેતા વક્તવ્ય આપશે। અને ત્યારબાદ અંગ 25 જે સંગ્રહ છે એના વિશે માનનીય શ્રી હરિકૃષ્ણ પાઠક સાહેબ વક્તવ્ય આપશે। ખાસ નોંધ લેવી, આ ચારે વક્તવ્ય વચ્ચે સંચાલનની કોઈ ભૂમિકા રહેશે નહીં। તો હું માનનીય શ્રી પ્રફુલ્લભાઈ રાવલને વિનંતી કરું કે આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો। આપણે ખૂબ તાળીથી સૌ વક્તાઓને વધાવીશું। મોરબી હરિકૃષ્ણભાઈ, હર્ષદભાઈ, બારીનભાઈ, આપ સૌ, પણ ખાસ મહેન્દ્રભાઈ આવ્યા છે અને ભાભી પણ આવ્યા છે, એ ધીરુભાઈના નાના ભાઈ છે, તો એમને પણ આપણે ધીરુભાઈના ને યાદ કરી એમને પણ વંદન કરીએ। ભાઈ, મનીષ અને હું બેઠા હતા ત્યારે બુધવારે આપણે શું કરવું, પેલું ધીરુભાઈની કવિતા વિશે આપણે વાત કરીએ। ધીરુભાઈની કવિતા કે ધીરુભાઈના સાહિત્ય વિશે જેટલું મૂલ્યાંકન પુનઃમૂલ્યાંકન ચર્ચા જે થવી જોઈએ એ પ્રમાણમાં ઓછી થઈ છે, અને બીજાની જેવી એમને ટેવ પણ નહીં કે ભાઈ હર્ષદ લે આના વિશે લખજે, એવું ધીરુભાઈ ના કહે, કદી ના કહે। અને આ યુગ તો આપણે જાણીએ છીએ કે માં માગ્યા વગર માં પણ ના પીરસે, છતાં ઘણા બધા લોકોએ એમના વિશે લખ્યું છે જે લોકોને ધીરુભાઈની કવિતામાં રસ હોય। જે સમયે એમને કવિતા લખવાની શરૂ કરી, હરિકૃષ્ણભાઈની લોકો જોડે હતા ભૂતસભામાં, ત્યારે જે માહોલ હતો, જે વાતાવરણ હતું, ઉર્મીનો અને ખાસ કરીને બંગાળમાં રવીન્દ્રનાથનો આપણા પર પ્રભાવ, એ ધારામાં હરિકૃષ્ણભાઈ હોય કે ધીરુભાઈ હોય કે ચંદ્રકાંત શેઠ હોય, એ બધા એ ધારામાં જ લખવાનું શરૂ કર્યું। અને આમે કોઈપણ સર્જક પોતાનો પરિવેશ અથવા પોતાનો યુગ એને બાજુએ રાખીને તો કંઈ પોતાનું સર્જન કરી નાખે શરૂઆતમાં, એવું ના બને। ઉઘાડ એમનો પહેલો કાવ્ય સંગ્રહ, એમની કવિતાનો પણ ઉઘાડ હતો,
જીરણગઢના મોભારે એક પોપટ બેઠો, એ પહેલું કાવ્ય છે એમાં. આછો એવો ટહુકો કર્યો, વનનો આખો ઉઘાડી દીધો. અને બીજી કેટલા એમાં ગીતો છે. માત્ર અમે છંદ ઉપર એમનો ખાસો કાબુ હતો. પણ પછી ધીરુભાઈ પશ્ચિમના અભ્યાસ તરફ વધારે વર્યા. ડેન્ટી ને ડિવાઇન કોમેડી, રાજેન્દ્ર સાહેબ આનો સમશ્લોકી અનુવાદ આપ્યો અને ધીરુભાઈએ એને ગુજરાતીમાં સમજાવી આપ્યું કે ડિવાઇન કોમેડી શું છે. ડેન્ટી એવો ઉચ્ચાર, સાચો ઉચ્ચાર એ ધીરુભાઈ આપેલો. એની પહેલાં કવિ કાંતે ડેન્ટીના એક કાવ્યનો અનુવાદ કર્યો, ત્યારે ડેન્ટી શબ્દ ત્યાર પછી તો બધા આપણે દાંતે દાંતે જ કહેતા આવ્યા છીએ. પણ કાંતે તો ડેન્ટી જ વાપરેલું. ઉચ્ચારક ધીરુભાઈ આગ્રહી, સાચો ઉચ્ચાર બરાબર શોધીએ, ડિક્શનરી અંદરથી પણ શોધીને બતાવે કે ના આનો આ જ ઉચ્ચાર થાય. તો આ બાજુ પશ્ચિમનું સાહિત્ય એટલે ડિવાઇન કોમેડી, જે મહાકાવ્ય, એમને મહાકાવ્યનો કવિ લોકોનો એક વિશેષાંક પણ કરેલો, પરિસંવાદ પણ કરેલો. અને એમાં એમને આપણા ગુજરાતી ભાષાની અંદર જે લોકો વિદ્વાનો અથવા વિદવત પૂર્ણ લખનારા જે સર્જકો કવિઓ એની પાસે લખાઈ અને સરસ મજાનો પહેલી વાર ખબર પડી કે આટલા મહાકાવ્યો છે અને મહાભારત રામાયણની સાથે અન્ય દેશોમાં કેવા છે કાવ્યો. એમાં ડિવાઇન કોમેડીની વાત એમણે કરેલી. પછી પંચમા કાવ્યોની વાત કરી, ભારતના પાંચ કાવ્યો. પણ એમણે કરેલો ઋતુ સંવાદનો સમશ્લોકી અનુવાદ એ ખૂબ સરસ છે. કવિલોકના પહેલા પૃષ્ઠ ઉપર એમાંના કેટલાક અનુવાદો છપાયેલા. રાજેન્દ્રભાઈએ કવિલોકના માટે કહ્યું ઋતુપત્ર છે. હવે અંક આવે તો ગ્રીષ્મનો આવે, તો ગ્રીષ્મનો આવે તો ગ્રીષ્મનું ચિત્ર હોય, ગ્રીષ્મનું કાવ્ય હોય, તો એ પ્રમાણે વર્ષો સુધી ધીરુભાઈએ કર્યું. પોતાના જીવનના ઉત્તમ વર્ષો એમને કુમાર અને કવિલોકને આપ્યા, અભ્યાસને આપ્યા. ઉઘાડથી શરૂ કરીને એમનો છેલ્લો કાવ્ય સંગ્રહ સંવાદ વિસંવાદ, ત્યાર પછી એમને થોડા કાવ્યો લખેલા, એક કાવ્ય અમે નથી શોધી શક્યા. એમના પત્ની કમલાબેન ના મૃત્યુ પછી એમને એક લાંબુ કાવ્ય કમલાબેન ઉપર કરુણ પ્રશસ્તિ લખવાની શરૂઆત કરેલી. શરૂઆત તો કહું તો લગભગ 60% એમણે લખી લીધું. મળ્યું ના મળ્યું ને પણ ના મળ્યું. એ મેં એમને છેલ્લે કહ્યું હતું કે એક કામ કરો, જે હોય કમ્પોઝ મોહમ્મદભાઈ પાસે કરાવી લો. મને કે હવે લખાઈ જશે પ્રફુલભાઈ, અને પણ ના લખી શક્યા. આપણને એક સારી ક્યાંક હશે તો મળી રહેશે, એ તો નહીં મળે એવું નહીં બને. પણ એ પછી પણ એમને હું શોધતો હતો તો મારી પાસે અહીં ત્રણેક કાવ્યો એમના છે જે એમને લખવાનો લખેલા પણ સુધારતા રહેતા. એક છે હવે, એકમાં શીર્ષક નથી, અને બીજામાં ત્રીજું કાવ્ય છે દિલની વાતો.
દિલની વાતો દિલને કહેવાની રહી. હું એટલા માટે કાવ્ય વાંચું છું. ધીરુભાઈ ભાગ્ય પોતાની વાત કરતા, કમળાબેનના અવસાન પછી મેં એમને અનેક વાર રડતા જોયા છે. ધુસ્કીને ધુસ્કે રડે. છેલ્લે કહેતા હતા મને, મને કે દિલની વાતો દિલને કહેવાની રહી, ના કો અહીં ના કો તહીં, ને વાત તો બસ એમ કોઈ સાંભળનારું છે નહીં, ને વાત તો બસ એમ કોઈ સાંભળનારું છે નહીં, તોય તે બસ દિલમાં એ ચગતી સહી, ચગતી સહી, દિલની વાતો દિલને કહેવાની રહી. ગતકાળના વીતેલા સ્મરણોની વહી, ગતકાળના વીતેલ સ્મરણોની વહી, ઉથલાવતા ઉથલાવતા જોયું મહી, કેટલી ભરપૂર જીવનની ક્ષણોએ એકબીજાને કંઈ વાતો જ અગણિત કહી. વર્તમાન ઝબકે ઝરકે અહીં, દિલની વાતો દિલને કહેવાની રહી. ધીરુભાઈ લખ્યા પછી હું એટલો સદભાગી છું કે ઉઘાડ પછીના દરેક કાવ્યો એમને લખ્યા પછી લગભગ પહેલવેલા મારી પાસે વાંચ્યા છે. હું ત્યાં બેસતો આવે કે જો લખ્યું છે, પાછો કોઈ એવો તોર પણ નહીં હોય. હું કહું કે ધીરુભાઈ આ લાગે છે, પણ આ શબ્દ તો જોવો ને છે જરા, તો એ સુધારે ખરા. આખરે કાવ્ય થવું જોઈએ એ એમનો. બીજા બે પણ છે. કુમારનો સપ્ટેમ્બરનો અંક અમે એમનો સ્મૃતિ અંક કરવાના છે. ગુજરાતી સાહિત્યમાં એમની સાથેના છીના, એમની સાથેના રઘુવીર હોય કે હરિકૃષ્ણભાઈ હોય, ચંદ્રકાંત શેઠ કે અન્ય કોઈ હોય, તો એમની પાસે ભણી ગયેલા એવા હર્ષદભાઈ હોય કે હું આવું, તો ત્યાર પછીમાં આ પ્રતાપસિંહ ડાબી હાકલ હોય કે ભાઈ મનીષ હોય, આ બધા જ એમાં લખવાના છે. અત્યાર સુધીમાં ઘણા બધાએ મને લેખ આપી દીધા છે. એક આખું એમનું વ્યક્તિત્વ કેવું હતું, વણિક ગુણ તો એમનામાં હતા નહોતા એમ નહીં, પણ ઘણી વાર આપણને એમ લાગે કે આ વણિક નથી, આખા ભોલા, ગમે તેને ગમે તે કહી દે, પણ ડંસ કે ડંખ નહીં. સંવાદ વિસંવાદ એમનો છેલ્લો સંગ્રહ છે, અને પછીના જે હજી મળશે ખાખો ખરા કરતા રહીશું, તો ક્યાં એ આવી રીતે લખતા. જો આ કવર છે, આ કવર કોઈ ઇન્વિટેશન, એની પાછળનો કોરો ભાગ એના ઉપર લખીએ. આ એક બીજું ઇન્વિટેશન છે, તો એની પાછળ કોરે લખી. આ એક હાવ કોરો કાગળ છે, આ તૂટેલો ફૂટલો કાગળ. હવે કેટલાય જગ્યાએ લખીને એ રાખ્યું. એમની એક વિશેષતા, એમને ક્યારે પોતાના કાવ્ય સંગ્રહ માટે હર્ષદભાઈ કોઈનીભાઈ પ્રસ્તાવના લખાઈ નથી, ક્યારેય નથી લખાયું. અને પોતાના કાવ્ય વિશેની વાત પણ બહુ જ ઓછી લખે. આ એમનો કાવ્ય સંગ્રહ છે, શિખરે બેઠા છે સ્થિત પ્રજ્ઞ. જે માણસ સરસ રીતે એવું લખી શકે, અત ખુલી કંઈ આજ સવારે પોપટનાનો આવી બેઠો, જીવરણ ગરમો ભારે આછો એવો એક ટવકો કીધો,
વનનો આખો ઉઘાડ વેરી દીધો. એમાં જે ઉર્મીનો ઉછાળ આપણને દેખાય એ ધીરુભાઈ પશ્ચિમની સાહિત્યનો અભ્યાસ કરતા કરતા વિચારની કવિતા લખતા થયા. અને પછીના ઉઘાડ પછી ઉડ્ડયનથી શરૂ કરો તો બધામાં વિચારનું તત્વ બહુ જ મોટું છે. કેટલાક સંવાદ કાવ્યો પણ એમને સરસ લખ્યા છે. અને આપણને એમનું ભગવાનમાં માનતા નહીં હોય, એટલે કે ધાર્મિક નહોતા. ઈશ્વર કાકા તો આઠે સમયનો દર્શન કરતા, બરાબર ને મહેન્દ્રભાઈ? પણ ધીરુભાઈ દર્શન કરવાના છે, પણ જો કદાચ ક્યાંક ગયા હોય બધા જાય તો જોડે આવે પાછા. પણ બધાના બધો જ ધર્મની બધી વાત એ જાણતા, પાકી જાણતા. એટલે એમને નાસ્તિક નહોતા પણ એટલા આસ્તિક પણ નહોતા. કર્તવ્યમાં પૂરેપૂરું માને, કર્મમાં માને. કમળાબેન દર સોમવારે શિવની પૂજા કરવા માટે દૂધ લઈને ચડાવવા જાય, ના તો ના પાડે. એક દાડો કીધું કે આ દૂધ તમે જે ચડાવો છો જાય છે ક્યાં? પાછળ થઈ અને આ કોકને ખવડાવો પીવડાવો તો કેવું? કમળાબેન બંધ કરી દીધું છે દૂધ ચડાવવાનું. એમને એક રહેસાતો ઇતિહાસ નામનું, કે ઇતિહાસ કેવી રીતે રહેસાતો રહે છે. અને એક કાવ્ય એમનું છે આર્તનાદ. આર્તનાદ આપણે વાંચીએ તો આપણને એમ લાગે કે હવે તો હું નથી વાંચતો. પણ ગરુડે ચડી આવજો ગિરિધારી, આ કોઈ શ્રદ્ધાળુ બોલે કે આંગળી ટટલી આંગળી એ ગોવર્ધન ઉપાડ્યો હતો. પણ શું શું થયું તો એ નિમિત્તે દ્રૌપદીની યાદ કરે, જેના જેનું વસ્ત્રારણ થયું હતું. રાણકદેવી યાદ કરે, જેને સિદ્ધરાજે આંતરી હતી. તો ઝાંસીની રાણી હેલન પિંગળા, કેલિયોપેટ્રા, બધી સ્ત્રીઓની યાદ કરે. અને પછી છેલ્લે તો એમને કહેવાનું તે છે, આટલું બધું થયું ને તો સ્ત્રી ઉપરના અત્યાચારો બંધ નથી થયા, આટના તો હજી આયા કરે છે. આ વિચાર તત્વ એમની કવિતાની અંદર પાછળ ઉઘાડ પછીની બધી જ કવિતા એમની એ છે. અને વન વેલીનો એમને બહુ આકર્ષણ રહ્યું, જેને હીરાબેનની નો પલ્લો કે પત્ર વાંચ્યો હોય એને કદાચ આ ધીરુભાઈના વનવેલીના સાથે સરખામણી. પણ એમને વનવેલી માટે પોતાનું સ્પષ્ટીકરણ કર્યું છે. આ કાવ્યોમાં અનાયાસે સંખ્યા મેર વનવેલી છંદ વિની યોજાયો છે. વળી આ છંદને એના નિશ્ચિત ચતુર અક્ષર સંધિના આવર્તોની એક વિત્તામાંથી મુક્ત કરી વિચાર ભાવોચિત લય ચાલ અને અતિસ્થાનો લઈ એકંદરે વનવેલીની છટા જાળવી એને બોલચાલની લઢણો તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. તો વનવેલી સાથે બોલચાલની ભાષા જે છે એ પછીની કવિતા. હવે તમે આપણા મિત્રો વાત તો કરવાના છે. પાઠક સાહેબ જે વાત કરવા છે, અંક 25 આજ્ઞા અને અંક 25 આજ્ઞામાં છપ્પા, આજ્ઞામાં હાઇકુ છે અને અંક 25માં છપ્પા છે. એમને પોતાના વિશે લખ્યું છે. નિજ અંગ, અધ્યાપક અંગ હોય તો પોતાના વિશે લખવામાં એમને પોતે પણ માણસ પોતે પોતાનું મૂલ્યાંકન કેવી રીતે કરે એ ધીરુભાઈએ કર્યું છે. આ બીજા મિત્રો વાત કરશે, મારે આટલી પાસથી વાત કરવાની એ મેં કરી. કવિલોકનો અંક અમે કરવાના છીએ. એમાં કવિલોક એમના આઠે કાવ્ય સંગ્રહમાંથી સિલેક્ટ કરેલા કાવ્યોના આસ્વાદો કરાવવાના છે. જુદા જુદા મિત્રોએ કરી આપશે અને કુમાર અને કવિલોક બંનેના અંકો અમે પ્રસિદ્ધ
કરીશું. એમ બેઠેલા સૌ કુમાર અને કવિલોકના ગ્રાહકો હશે ના હોય તો આ નિમિત્તે થશો તો તમને આ બે અંકો આજ લવાજમમાં મળશે. થેન્ક યુ શ્રીમાન પ્રફુલભાઈ. સ્પષ્ટીકરણ કર. આદરણીય પાઠક સાહેબ, મિત્ર બારીન મહેતા, સામે બેઠેલા મહેન્દ્રભાઈ, કુમુદબેન, સતીશભાઈ, પ્રતાપસિંહભાઈ, બિંદુ, અમારો ચેતન, રાવજી, બધા ઘણા બધાના નામ લઈને બોલી શકાય. આજે તમે બધા દેખાવ છો, તે દિવસે તો મને એટલું બધું લાઇટ હતું તો સામે કંઈ ખબર જ નથી પડતી. આ પ્રફુલભાઈને છે ને તો હું શ્રીમાન એટલે કહું છું કે એ દરેક વખતે શ્રીમાનનો ટોન જુદો હોય. અમારા વચ્ચે જે ન બોલેલા સંવાદો ચાલતા હોય એ સંબોધન દ્વારા પ્રગટ થઈ જાય. એટલે કશું કહ્યા વગર હું એમને શ્રીમાન કહું ત્યારે એમને મારા મનમાં જે વાત હોય એ પહોંચી જાય, એમને ખબર પડે કે આ શ્રીમાનનો અર્થ અહીંયા અત્યારે આ છે એમ. એટલે એ પેલી અમુક પ્રકારની લેંગ્વેજ નથી હોતી, સ્લેંગ પ્રકારની, આ એવું છે. હા, તો સૌને વંદન કરીને વાત કરું. ધીરુભાઈ મારા ગુરુ હતા, ભાષા સાહિત્ય ભવનમાં એમએ એમની પાસે ભણ્યા, પીએચડી પણ ખાસો અભ્યાસ કર્યો, પણ મેં થીસિસ સબમિટ ના કર્યો. પણ ધીરુભાઈ સાથેનો નાતો કાયમનો રહ્યો. હું અત્યારે આજ જરા વધારે ઊંડાણમાં એટલે નહીં જો પછી હું ધીરુભાઈ વિશે જ બોલવા માંડીશ, એટલે મારે તો એમના ગીત એમના ગીતો વિશે વાત કરવાની છે. તો પ્રફુલભાઈએ થોડોક એક ઇશારો આપ્યો આપણને કે ધીરુભાઈ પોતાને વિશે વાત નહોતા કરતા, વાત સાચી. પણ એક તો એમનો સ્વભાવ તો જવાબદાર ખરો જ ખરો, અને વધુમાં એ કુમાર અને કવિલોક સામયિકના લાંબા ગાળા સુધી તંત્રી રહ્યા, એટલે શું થાય કે એ તંત્રી પદની એક ગરિમા હોય છે, એટલે આપોઆપ એક બંધન ઊભું થતું હોય અને અપેક્ષા રહિત એમનું આખું વ્યક્તિત્વ. એટલે મને પણ વાંચતા એવું લાગ્યું કે ધીરુભાઈની ઘણી બધી કવિતાઓ વિશે જે તે સમયે વાત થવી જોઈતી ત્યારે થઈ નથી, તો એ ઉપેક્ષિત હતા એવું નહીં. આમ તો તમે કોઈ પણ વિશેષાંકો જુઓ કે કોઈ પણ પ્રાસંગિક બધું જુઓ તો ધીરુભાઈની ઉપસ્થિતિ હંમેશા હોય, પણ જરા ધ્યાનથી એમને જે જોવા જોઈએ તે કોઈએ એ રીતે જોયા નહીં. પણ એમનું જે બાહ્ય વ્યક્તિત્વ હતું, એકદમ સુરુચિપૂર્ણ જેને કહીએ, એ કપડાં પણ બહુ વ્યવસ્થિત પહેરતા હતા. છેલ્લા વર્ષોમાં થોડું આળસ પ્રવેશી ગયેલી, પણ પહેલા ભવનમાં અમને ભણાવવા આવે તો ધીરુભાઈ કાયમ આમ એકદમ કોટ પણ પહેરે અને સરસ એમના વસ્ત્રોની પસંદગી ને બધું, રૂમાલ ખાસ રાખે અને બોલે પણ ચોખ્ખું એકદમ સ્પષ્ટ અવાજ. ક્યારે મેં એમના એમના હોઠ ઉપર અશુદ્ધિ ઓછી જોઈ છે. તો એક રુચિબદ્ધ કહીએ ને એવું એક વ્યક્તિત્વ, રુચિ ઘડાયેલી પણ એ રુચિમાં એ બદ્ધ હતા. એ જે એક ફ્રેમમાં બંધાયેલું વ્યક્તિત્વ ધીરુભાઈનું, એ એમના સમગ્ર સર્જનમાં પણ આપણને જોવા મળે. એટલે સાહિત્ય સર્જનમાં શિસ્ત તો હોય જ, પણ એવું કહેવાય છે કે કવયાહ નિરંકુશા, કંઈ કવિઓને કંઈ કવિ ઉપર કંઈ અંકુશ ના હોય. તો ધીરુભાઈ છે તે કદી ફ્રેમ તોડે એવા માણસ નહીં. એટલે ધારો કે સોનેટ હોય એમનું, તો સોનેટ એની ચુસ્તી બરાબર, સોનેટની બધી શરતો પાડે, ગીત તો ગીતની શરતો પાડે, પછી અંદર જે કવિતાની અંદર જે કંઈ આવવાનું છે તો એમની પ્રતિભાના બળે આવે, પણ જેને આપણે બાહ્ય માળખું કહીએ એ ધીરુભાઈ તોડે નહીં. એટલે ઉશ્કેરો નહીં, કારણ કે પછી દિશા બદલી જશે. એ કમળાબેન સાથેનું એમનું લગ્ન જ સૌથી પહેલાં મોટી વસ્તુ તો એ હતી. તો એમના ગીતો વાંચતા વાંચતા મને એવું લાગ્યું કે એમના ગીતો છે ને તે એ કાવ્યશાસ્ત્રીના ગીતો છે. એટલે રમેશ પારેખમાં આપણને જે ઉછાળ જોવા મળે કે બીજા કોઈ કવિ, રમેશ તો મને યાદ આવ્યું એટલે મેં કહ્યું, પણ બીજા કવિઓમાં જે ગીતનો ઉછાળ જોવા મળે તો એ ઉઘાડ ભલે થયો પણ ઉછાળ તમને જોવા ન મળે, કારણ કે એ ધીરુભાઈના વ્યક્તિત્વમાં એ રીતે નથી આવ્યો. જમાને જમાને બદલાતી રુચિ વચ્ચે પણ અડીખમ ઊભી રહી શકે તે સાચી કવિતા, એવું એમણે ઉઘાડના નિવેદનમાં લખ્યું છે. એટલે આને છે ને આપણે બે રીતે જોવા પડે, ધીરુભાઈ સર્જક તરીકે જુદા હોય અને એમની કવિતા વિશેની કે સાહિત્ય પદાર્થ વિશેની જે સમજ છે એ જુદી હોય. નહીતર તો જો એવું ના હોત તો ગુજરાતી ભણાવતા બધા શિક્ષકો સાહિત્યકારો ન થઈ ગયા હોત,
એટલે રસરૂચિ હોવા, કવિતાને સમજવી, સાહિત્યને સમજવું એ જુદી વાત છે, અને સાહિત્ય સર્જન કરવું એ જુદી વસ્તુ છે. તો એના ભાવનનો આનંદ જો અહીંથી પામી શકાશે તો મારો સર્જનોત્તર આનંદ હશે. એવું સર્જનોત્તર એવો એમણે શબ્દ વાપરેલો. ઉઘાડમાં કુલ 87 ગીતો છે, આમ ટોટલ 87 રચનાઓ છે. એમાં ગદ્યકાવ્યો, સોનેટ અને ગીતો, અપવાદરૂપે એક ગઝલ પણ છે, પણ એ ગઝલ બનતી નથી. ધીરુભાઈના વ્યક્તિત્વને ગઝલ કંઈ બહુ સદે એવું હતું નહીં. ધીરુભાઈના ગીતો એની ભૂમિ પર જઈને વાત કરવી જોઈએ. હંમેશા કોઈ પણ સર્જક વિશે જ્યારે, એના સાહિત્ય સર્જન વિશે જ્યારે આપણે વાત કરીએ ત્યારે એનો એક સામયિક સંદર્ભ હોય છે, સમયનો સંદર્ભ હોય છે, અને એક સામાજિક સંદર્ભ હોય છે. એ બંને વસ્તુને જોડીને તમારે એને ન્યાય કે અન્યાય એ શબ્દ બરાબર નથી, પણ એના વિશે કંઈ પણ કહેવું હોય તો તમારે એ ત્યાં સુધી જઈને વાત કરવી પડે, એને સમય સંદર્ભથી અલગ કરીને વાત ન કરી શકાય. તો ધીરુભાઈ ગીતકાર તરીકે કયા સમયમાં આવ્યા આપણી પાસે? તો એ વખતે રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત પૂર બહારમાં, એટલે રાજેન્દ્ર નિરંજન યુગ કહેવાય છે. અને તે સમયે બીજા કવિઓ આજુબાજુમાં ઉષ્ણસ, જયંત પાઠક, પ્રજારામ રાવળ, બાલમુકુંદ દવે, વેણીભાઈ પુરોહિત અને નલિન રાવળ, હસમુખ પાઠક, બધા ઘણા. તો રાજેન્દ્ર નિરંજન યુગના એ જો હવે આપણે જરા વિવેચનની પરિભાષામાં જઈને વાત કરીએ તો રાજેન્દ્ર નિરંજન યુગના એ ગૌણ કવિ છે, મુખ્ય કવિ નથી, ગૌણ કવિ છે. એટલે મેં સવારે હું સતીશભાઈ સાથે વાત કરતો હતો કે એ રાજેન્દ્ર નિરંજન યુગના માઇનોર પોએટ છે, પણ એ મીડિયોકર પોએટ નથી, મીડિયોકર પોએટ નથી. એટલે કે કવિતાના પદાર્થને એ બરોબર સમજ્યા છે અને કવિતાના પડકાર પણ એ ઝીલતા રહ્યા છે. હવે એમની આજુબાજુ મેં કહ્યું એમ કે લાભશંકર ઠાકર, ચિનુ મોદી, મનહર મોદી, સ્વરૂપો પણ બધા જાતભાતના ચાલતા હતા. તો એમાં એ સમય જ એવો હતો કે કોઈ પણ કવિ માટે કવિતા લખવી અને સ્થિર થવું એ બહુ અઘરું હતું, કારણ કે બધા આમ આમ ચારે બાજુ લાયન હોય અને તમારે એમાંથી જીવ બચાવીને નીકળી જવાનું હોય એવી લગભગ સ્થિતિ હતી. પણ એમણે ધીરુભાઈએ પોતાનો એક માર્ગ બરાબર પકડી રાખ્યો અને એ મુખ્યત્વે રાજેન્દ્ર નિરંજન નહીં, રાજેન્દ્રની પરંપરાના, રાજેન્દ્ર શાહની પરંપરા સાથે જોડાયેલા વનવેલી, પણ આમ તો રાજેન્દ્ર શાહ ભલે આગળ છેક રવીન્દ્રનાથ સુધી આપણે જઈએ, આખું આમ તો તમારે તપાસવું હોય તો પ્રહલાદ પારેખને શ્રીધરાણી સુધી જવું પડે, રવીન્દ્રનાથની અસર જોવી પડે, ત્યાર પછી ઉમાશંકર સુંદરમ ને ત્યાર પછી રાજેન્દ્ર નિરંજન, એમ કરીને પછી આપણે આગળ જવું પડે. પણ એ બધી વિગતોમાં અત્યારે નથી જતા. આ બધાની વચ્ચે એમણે એક ઓળખ ઊભી કરવાની હતી, એટલે એમની મૂંઝવણ તો હશે સ્વરૂપ પરત્વેની કે મારે શેમાં વ્યક્ત થવું. એમનું વ્યક્તિત્વ જેટલું રસિક છે ને એટલું ચિકિત્સક પણ છે, એટલે કોઈ પણ બાબતની ચિકિત્સા ધીરુભાઈ છે ને, એમની આંખો, એમનું મન, એમની વિચારણા એ લગભગ એક્સરે મશીન જેવી હતી. તમે એમની સામે ઊભા રહો ને કંઈ વાત કરો એટલે એ તરત જ એનો રિપોર્ટ એમાં આવી જાય. એટલે એમનામાં વ્યંગ ખૂબ જ, વક્રતા ખૂબ જ, અને અવ્યવસ્થા કે અતિરેક એ એમની નજર બહાર રહેતો નહીં કોઈ પણ પ્રકારનો. ક્યાંય પણ અવ્યવસ્થા હોય, અતિરેક થાય તો એ ધીરુભાઈના એમાં આવે જ આવે. અંગ 25ની વાત પાઠક સાહેબ કરવાના છે એટલે આપણે એમાં જવાના નથી, પણ એમણે એક વૃક્ષને પ્રતીક બનાવીને એક અવળું ખમીર, ખમીર હોય પણ અવળું ખમીર એવું એક ગીત લખ્યું છે. સુસવતા વાય છે સમીર, સુસવતા વાય છે સમીર, ડાળ સંગ બાંધ્યો સંબંધ લોક જાણે, ને મન મારું કુણેરા ફરકાટો માણે, મૂળ થકી જીવનના આવતા સંદેશ, અને નસ નસમાં વહેતું હું પાંદડું અમીર, સુસવતા વાય છે સમીર. જાણું ના એમ લીલો વૈભવ હણાયો, જો આ પંક્તિ જુઓ, જાણું ના એમ લીલો વૈભવ હણાયો. રાજેન્દ્ર શાહમાં પણ વનખંડનમાં છે વૃક્ષો કપાવવાની વાત, પણ અહીંયા જાણું ના એમ લીલો વૈભવ હણાયો, ને તોય મારા સપનાનો મહેલ શો ચણાયો. રાજેન્દ્રભાઈમાં બહારનું જંગલની વાત છે, આ મનના જંગલની વાત કરે છે. ને તોય મારા સપનાનો મહેલ શો ચણાયો, પીળી પૂંજીને લઈ ભોંય ઉપર ભટકું તો હરખાતું મુક્તિનું અવળું ખમીર, સુસવતા વાયરાનું સમીર. તો ધીરુભાઈ આવી નકશી પણ કામ કરે, જાણ્યું ના એમ લીલો વૈભવ હણાયો. માનવજાત માટે એમનો પ્રેમ ઉછળે છે, માણસની, માણસને સુગ હોય એ સ્થિતિ એમને સ્વીકાર્ય નથી. કંઈક ઉપાલંબની ભાષામાં, ઠપકાની ભાષામાં, અને વધુ તો આત્મસંવાદની ભાષામાં એ ઠપકો આપે છે, પણ કોને આપે છે? એમની સામે કોઈ નથી, એ કંઈ કોઈને લડવા વઢવા માટે નથી લખતા,
ખરેખર તો પોતાની જાત સાથે સંવાદ કરે છે. અને જાત સાથેનો સંવાદ છે એ કેવો છે, આટલી બધી તે હોય માણસને માણસની સુખ આટલી બધી. જો તમે જો ગીતની જે પહેલી પંક્તિ કેટલી પાવરફુલ છે કે આટલી બધી તો હોય માણસને માણસની સુખ, ચોખ્ખા ચણાક ઘરે વાસણની હાર જગે. ચોખ્ખું ચણાક ઘર હોય, વાસણની માંડ હોય, એના ઉપર ચમકતા હોય. ચોખ્ખા ચણાક ઘરે વાસણની હાર જગે, વાસણમાં ભાત ભાત સ્વાદોની છોડ ચગે. ઠામને કંઈ ફેંકી ના દઈએ ઘર બહાર, ઠામને કંઈ ફેંકી ના દઈએ ઘર બહાર, એમાં જામે જો બદબદતી ફૂગ, જામે જો બદબોતી ફૂગ, બદબોતી ફૂગ જામે તો કંઈ આપણે વાસણ ફેંકી નથી દેતા. તો આટલી બધી તે હોય માણસને માણસની સુખ. હોય માણસ છે તો માણસમાં મર્યાદા પણ હોય, માણસમાં વિશેષતા પણ હોય, પણ કોઈને ડિસ્કાર્ડ કરી નાખવા સાવ એ ધીરુભાઈ સ્વીકારતા નથી. આગળ કહે છે કે ઝાઝા કાંટાને થોડા મોરે છે ફૂલ, એવા વેરાને ઉગેલા થોરના તે મૂલ કેવા. આમ જો તો પ્રકૃતિમાંથી જ લઈને વાત કરે છે. તમે પ્રકૃતિમાં જાઓ તો તમને ખબર પડશે કે ફૂલ ગુલાબના છો એક એક ડાળી ઉપર કાંટા હોય એટલા ફૂલ હોય, કાંટા જ વધારે હોય, ફૂલ તો ઓછા જ હોય. કે ઝાઝા કાંટાને થોડા મોરે છે ફૂલ, એવા વેરાને ઉગેલા થોરના તે મૂલ કેવા. કદી ફેંકો ના ધરતીએ ઉખેડી છોડ, ધરતીએ એનો છોડ ઉખેડી નાખો. અરે તારામાં તો કાંટા છે, ચાલ હટ, એવું નહીં. જુએ યુગોના યુગોના યુગ, જુએ યુગોના 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 યુગ નહીં, યુગોના યુગો અનંત અનંત યુગોના યુગોના યુગ. આટલી બધી તે હોય માણસની માણસને સુખ. આ આ ફરિયાદ છે, શાશ્વત ફરિયાદ છે ધીરુભાઈએ. એટલે કવિ બે રીતે પ્રવર્તતો હોય છે, એક એક પોતાના મનની વાત કરે, પોતાની પીડાની વાત કરે, પોતાની સંવેદનાની વાત કરે, અને એ બહિર્મુખ થાય ત્યારે સમગ્ર સમાજની પીડા એ પોતાને મુખે રજૂ કરે, એટલે એની બેવડી ભૂમિકા હોય છે. રાજેન્દ્ર શાહનું ગીત છે કે કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે, મુઈરે એની મહેક કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે. પણ ધીરુભાઈ એ કાંટો શીર્ષક હેઠળ ગ્રામનારી પોતાની સૌક્યને ઉદ્દેશીને જે કહે છે કે પોતાને વાગેલા કાંટાનું વર્ણન કરે છે, એ બે સ્ત્રીઓ વચ્ચેના સંવાદની સ્થિતિનું આ ગીત છે. પ્રણયની કટારીની જેમ જ આ કાંટો વાગ્યો છે. સ્ત્રીના મનની સ્થિતિને ધીરુભાઈએ સરસ રીતે ઝીલી બતાવી છે. મુગ્ધતા ખરી જ, ઉમંગ પણ ખરો. ધીરુભાઈના ગીતો એમની મૂળ પ્રકૃતિમાંથી આવ્યા છે, મૂળ પ્રકૃતિમાંથી આવ્યા છે કે જે તે સમયના સાહિત્યિક વાતાવરણની દેન છે એનો જવાબ મેળવવો અઘરો નથી. ધીરુભાઈ રસિક ખરા પણ તટસ્થ ઝાઝા. હવે ધીરુભાઈમાં એ પાછું એક ધીરુભાઈમાં બીજા ધીરુભાઈ, બીજા ધીરુભાઈમાં ત્રીજો ધીરુભાઈ, એવું છે. આમ જુઓ તો એકદમ બૌદ્ધિક રેશનલ એવું એમનું વલણ હંમેશા રહ્યું જીવનમાં અને સાહિત્યના જગતમાં. પણ કવિ છે ને જ્યારે પ્રગટ થાય ને, અંદરની ઉર્મીઓ જ્યારે પ્રગટ થાય ને, ત્યારે એ હંમેશા પોતાના મૂળ તરફ જતો હોય છે. એટલે કે જ્યારે એની પોતાની ઉત્પત્તિ, આમ તો ઉત્પત્તિઓના તો અનેક અર્થ છે, પણ કવિની પોતાની ઉત્પત્તિ, કવિની ઉત્પત્તિ કહું છું, હા જન્મની માત્ર વાત નથી કરતો, એ કવિની ઉત્પત્તિ વખતનું જે એને જે કંઈ અંદર સંભાર ભેગો થયો હોય એ સૌથી પહેલાં પ્રગટવા મથે. એટલે એમણે જો હવે આખી ડિક્શન બદલાઈ જશે. શોક મારી ઝાંખરે ભરાણી ઝીમી, શોક શોક એટલે પતિની બીજી પત્ની અથવા પ્રેમિકા જે કહો તે, શોક મારી ઝાંખરે ભરાણી ઝીમી. હવે ઝીમી શબ્દ તો ઘણાને ખબર પણ ના હોય, પણ જે ભરવાડણ બહેનો કાળા કલરનું જે વસ્ત્ર પહેરે છે સીવ્યા વગરનું એને ઝીમી કહે છે. કે કાંટો બટક દઈને બટક્યો, ગોત કરું આભલાને અંજવાસ, કે કાંટો કંઈ કોર, કાંટો કંઈ કોર જઈને અટક્યો. આ કાંટો વાગ્યો છે પણ એ તપાસ કરે છે, ખબર નથી પડતી. મર જો આ લેકો જુઓ, મર મર ત્યાં તો ટેરવે ટસ્યો ફૂટ્યો. કાંટો વાગ્યો પણ સી તો સીધો એના જ ટેરવે, પેલું શોધે છે ને કપડામાં ક્યાંક, તો મર ત્યાં તો ટેરવે ટસ્યો ફૂટ્યો, કે કાંટો ચટક દઈને ચટક્યો. અર મર અને અર એ અંત્યાનુપ્રાસ નથી, આ પૂર્વાનુપ્રાસ છે. મર ત્યાં તો ટેરવે ટસ્યો ફૂટ્યો, કે કાંટો ચટક દઈને ચટક્યો. અર મેં તો મોંમાં આંગળી મેલી, કે કાંટો તઈ ચોર થઈને છટક્યો. હવે કાંટો તઈ ચોર થઈને છટક્યો, જો આ આ નીજી મુદ્રા છે એમની. એ જે જે કંઈ પ્રણયમાં જે ગરબડ થઈ છે એને કાંટાનું પ્રતીક આપ્યું, અને એ એ કાંટો કેવી રીતે છટક્યો, એવું જ એક બીજું રોમેન્ટિક ગીત છે એમનું પાણિયારે. એમાં પણ ગામડાની ગોરી અને ગ્રામ અભિવ્યક્તિ, ભાષા પણ એવી જ અને લટકો ઝટકો પણ એવો. આ ગીતનો અંત જરા ચમત્કૃતિપૂર્ણ છે. હું પાણિયારે ઊભી વાલીડા, તું ચોકડીમાં દાંતણ કરતો.
વાલીડા અને ચોકડી જુઓ તમે, રાજેન્દ્રભાઈથી જુદા પડે છે આ કવિ. વાલીડા હે વાલીડા એ તો રાજેન્દ્રભાઈમાં જ છે, પણ હું પાણિયારે ઊભી વાલીડા, તું ચોકડીમાં દાતણ કરતો, લઈ છાશ ગોળી હું માંજું, લઈ છાશ ગોળી હું માંજું વાલીડા, તું તાંબા કુંડીએ મુખ ધરતો, મેં હાથ નાખી ખંગાળું, મેં હું નહીં, મેં હાથ નાખી ખંગાળું વાલીડા. અને છેલ્લે આખું ગીત નથી, માં છેલ્લે કહે છે કે ગેણે પાણીડા હું ગાળું, ગેણે ગળણું ગળણું, ગેણે પાણીડા હું ગાળું વાલીડા, તું એમ કેમ ભીતર ઉતરતો. જો વાલીડાને પણ ગળણાથી ગળીને અંદર એમ કેમ ઉતારે છે, કેમ કરી બુજારું ઢાંકું વાલીડા, તું તાજા પાણીમાં ઉભરતો. જો બુજારાનો આખો સંદર્ભ જ બદલાઈ ગયો, આ માત્ર ગોળાની વાત નથી, માત્ર બુજારાની વાત નથી, જીવનની વાત બની ગઈ આખી. તો તું એમ કેમ ભીતર ઉતરતો, કેમ કરી હું કેમ કરી બુજારું ઢાંકું વાલીડા, તું તાજા પાણીમાં ઉભરતો, હું પાણી આરે બુડી વાલીડા, તું ગોળીના નીરમહી તરતો. એટલે આ તું ગોળીના નીરમહી તરતો સીધા તમને છેક ક્યાં લઈ જાય, વ્રજ સુધી લઈ જાય. ગોપીઓ જોતી હતી છાશમાં કૃષ્ણનું પ્રતિબિંબ. ચમત્કૃતિ તો જુઓ, નદી તળાવે કુવે નહીં, આ સન્નારી પાણીયારે ડૂબી. નદી કુવા કુવામાં તો ડૂબે, તળાવમાં કોઈ ડૂબે સમજાય, પણ પાણીયારામાં ડૂબે. ને એને નાવલિયો ગોળીના નીરમાં તરી રહ્યો છે. રાજેન્દ્ર શાહની શૈલી પણ પોતિકી રીતે એમાં દેખાય છે. પથ્થરવનમાં એક બહુ વિલક્ષણ ગીત છે એમનું, પથ્થરવનમાં. શીર્ષક જ પથ્થરવન. હવે વન તમે કહો એટલે વનસ્પતિ જ તમારા મનમાં આવે, વનસ્પતિ વિનાનું વન કેવી રીતે હોય, પણ પથ્થરનું વન તો એ સ્ટોન ગાર્ડન હોય છે. એમાં પથ્થરવનમાં ચાલ્યા મહલ્યા, ગરજે સર્જે પ્રસર્યો લસર્યો એવા પ્રાસ છે. આપણી બધિરતા પથ્થરપણું ગમે તેટલું બરછટપણું હોય તો પણ, આખું ગીતના વાંચતા છેલ્લે, આ પથ્થરે મૂળ ફૂટ્યા રે માનવજી, લ્યો પથ્થરિયા ફૂલ ચૂંટ્યા રે માનવજી, આ પથ્થરના બી વાવ્યા રે માનવજી, લો પથ્થર વનમાં ચાલ્યા રે માનવજી, આ પથ્થરે તમને ઝાલ્યા રે માનવજી. પથ્થરમાંથી મૂળ જે ફૂટે એ એક જીવનનો સાતત્ય એમાં આપણને જોવા મળે. પણ આ પથ્થરે મૂળ ફૂટ્યા રે માનવજી, બાલમુકુંદ તમને યાદ આવે કે ન આવે? એટલે સમય છે એ કેવી રીતે એકબીજાને ક્યાંકને ને ક્યાંક એના ઉપર પ્રભાવ પડતો હોય છે, પણ એ પ્રભાવ ઝીલવા છતાં છેવટે તો કવિએ પોતાના પગ ઉપર ઊભા રહેવાનું હોય છે. એમનું બહુ જ જાણીતું એક ગીત છે કે જળને તે શા વળી ઘાટ અને ઘૂંટ. હવે ઘાટ ઘૂંટ શબ્દ એક જ છે, ઘૂંટ શબ્દ જુદો નથી, ઘાટ શબ્દ જુદો નથી. ઘાટ ઘૂંટ કહો, ઘાટ અલગ સ્વતંત્ર ઘાટ ખરો, પણ ઘાટ ઘૂંટ કહો તો એક શબ્દ જ. ઘાટ ઘૂંટ શબ્દને કવિ લોકબાંધની રીતે તોડે છે અને પંચ તત્વોમાંનું એક તત્વ છે જળ એની વાત. ધીરુભાઈ પૂછે છે કે જળને તેશા ઘાટ ને વળી ઘૂંટ. આ જે મુદ્રા છે ને ગીતકારની એ જોવા જેવી છે કે જળને તેશા ઘાટ ને વળી ઘૂંટ. આમ જુઓ તો રાતને દિવસ અમથા ગાજી લહેરે, કોઈ વેળા તો જોત જોતામાં આભને આંબી ઘેરે, કહેવો હોય તો દરિયો કહો વાદળા કહો છૂટ. જો આ જે પંક્તિ છે ને આધીરુભાઈ, કે કહેવો હોય તો દરિયો કહો વાદળા કહો છૂટ, જળને તેશા ઘાટ ને વળી ઘૂંટ. એક વખત બુધસભામાં સતીશભાઈ એક નામ નહીં આપું, એક કવિ હતા, તો પછી એની કવિતાની ખાસી બધી ચર્ચાઓ ને બધું થયું. પછી એ કવિ પોતે બોલ્યા કે એમાં અલંકાર છે એ તો જુઓ એમ, કે ધીરુભાઈ કે ઉત્તમ બુરો અલંકાર છે. આ ધીરુભાઈની અભિવ્યક્તિ, એ આવું આવું વર્તી શકે. છેલ્લો અંતરો બહુ માર્મિક છે. ભર ચોમાસે ધસતા જાણે ગાંડા હાથી ઝુંડ, ભર ચોમાસે ધસતા જાણે ગાંડા હાથી ઝુંડ, વાવ કહો કે કૂપ કહો કે સર કે કહો કુંડ, જળને તમા ના એ કાંઠા ફરતી માથા કૂટ, જળને તે શા ઘાટ ને વળી ઘૂંટ. આ ગીતમાં જે ચિત્રાત્મકતા છે, જે ગતિ છે, એ એમની ગીત વિશેની આપણને એમની સમજણ જે છે, ગીતને એ કેવી રીતે જુએ છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. આ બધા ગીતોમાં ધીરુભાઈનું એક અલગ જ વ્યક્તિત્વ જોવા મળે છે. આપણે જેને ઓળખીએ છીએ એ ધીરુ પરિક જુદા છે. આ છે તે મુગ્ધ પ્રેમી, ગોપ, ગ્રામ સંસ્કૃતિના ગાયક અને ચતુર કવિ. હું એમને ચતુર કવિ કહું છું, એ પાઠક સાહેબ વાત કરશે ત્યારે ખબર પડશે કે પરંપરા સાથે અનુસંધાન કરતી એમની જે રચનાઓ છે
એમાં ભજનનો દેશી ઢાળ પણ આવે, એ આસ્તિક હોય કે નાસ્તિક હોય એ મુદ્દો નથી, પણ લોકલય, લોકઢાળ અથવા આપણી પ્રશિષ્ટ પરંપરાના જે ગીતોના ઢાળ છે એ બધા. ધીરુભાઈને એક ફાયદો એ પણ હતો કે એ બુદ્ધસભામાં, પહેલાં બુદ્ધસભામાં જતા જ્યારે રાજેન્દ્રભાઈ હતા ત્યારે, અને પછી પોતે જ એના સરસંચાલક હતા, તો સતત એ કવિતાનું સાતત્ય રહ્યું, નવા કવિઓ સાથે પણ રહ્યું, પૂર્વેના કવિઓ સાથે પણ રહ્યું, અને કોણ શું લખે છે એની બરાબર એમને ખબર હતી. તો એક વિમાસણ નામનું ગીત છે કે આઘેરા ગરજે છે સાયર ક્યારના. હવે જો સાગર કર્યું હોત તો એમને શું તકલીફ થતી હતી, પણ સાયર કર્યું. આઘેરા ગરજે છે સાયર ક્યારના, પડઘા ઝીણેરા કળાયજી, વગડે વેરાયેલ આપણી આપણ વાદળી, વગડે વેરાયેલ આપણ વાદળી, હવે કેમ રે મળાયજી. તો આ આ લય છે એ ભજનનો લય છે, તો એને એના ડિક્શનમાં જાય, એ જે સમયની જે ભાષા વપરાય છે એ પ્રમાણે એ કરે. એ એમાં એ અંતે કહે છે કે આપણે ટહુકા પંખી ગાનના, કેટલી સરસ પંક્તિ છે, આપણે કોણ છીએ, તો કે આપણે ટહુકા પંખી ગાનના, રઝળ્યા વનની મોજારજી, હવે રે શોધીએ કંઠના બેસણા, ક્યાંય એંધાણી ભળાયજી. કંઠના બેસણા શોધે છે આ કવિ અને એની એંધાણી શોધે છે, તો આ એની સૂક્ષ્મતા છે. એટલે આ વિમાસણનું ગીત છે એટલે પ્રત્યેક અંતરાની અંતિમ પંક્તિમાં પ્રશ્નનું ચિહ્ન છે, કવિના પ્રશ્નો તાત્વિક છે અને આ ગીતની પ્રવાહિતા આંજે એવી છે. હવે એ જે દરેકમાં પ્રશ્ન છે કે હવે કેમ રે મળાયજી, હવે કેમ રે ભળાયજી, હવે કેમ રે કળાયજી, એવી રીતે. એક ધોધમાર નામનું એમનું ગીત છે, શીર્ષક છે ધોધમાર. મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ, આમ તો હું હઉ ચાર દિવાલે બંધ, આમ ઉઘાડી આંખ તોય જાજેરો અંધ. જો લઈ જો જરા ઢાળું જ્યાં પોપચા ત્યાં શૈશવની શેરીના, વહેતા તે રેલામાં કાગળની હોળીનો આવે રે સાદ, મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ. હવે અહીં સુધી તો જાણે બરાબર છે, રમેશ પારેખ પણ તમને યાદ આવજે ચોમાસાનું વરસાદનું કાવ્ય, પણ એ તો આ તો એના પૂર્વે જ છે. પછી છબ છબા છબ, પછી છબ છબા છબ અને ધબ ધબા ધબ, પછી ઉઘાડી કાય ઢાંકે ફોરા ગજબ, થપ થપા થપ નાના પગના પંજા પે રચ્યા રેતીના, કુબાથી ભોગળ તોડીને ભાગ આવે છે નાદ, મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ. તો આ આ આ આખી જે બાની છે એ ધીરુભાઈએ પોતે નિપજાવેલી છે, એ સમયના કોઈ કવિમાં આ આ પ્રકારનું જોવા મળતું નથી. એટલે મેં જે કહ્યું ને કે એ બધી 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 હવાઓને જુએ છે ખરા, પણ પોતાને શું કરવું છે ને શું કહેવું છે એની એમ બરાબર ખબર છે. રાધાકૃષ્ણના ગીતો તો કોણે નથી લખ્યા, બધા જ કવિઓ લગભગ, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, અનેક કવિઓ. ધીરુભાઈ પણ એમાંથી બાકાત કેવી રીતે રહે. લટ એક એવી ઉલાળી કે શ્યામ, લટ એક એવી ઉલાળી કે શ્યામ, તમે એમાં લીધી છે મને બાંધી. બીજું એક ગીત છે લોકબોલીમાં, ગામડાની ગોરી છે અને પેટી ખોલું ને, એવું શીર્ષક છે. પેટી ખોલું ને પેલું પાનેતર આજ બળ્યું, એવું ચઢ્યું તે કંઈ હેલે, માયરાના ગીત બધા એક સાથ ઉતરે, વાદળ અતીતના વિદારી, અતીતના વાદળ વિદારીને, સૂકી કરચલિયુંની નીક મહી ઉભરે રે, જોબનના ધસમસતા વારી, પલરે પહેલાંના શારાન મહી ભમતાને, ભ્રમણાના ભમરમાં ઠેલે, એવું આજ બળ્યું, એવું ચડ્યું તે કંઈ હેલે, પાનેતર હેલે ચડ્યું, એવું છે. તો ધીરુભાઈના બીજા ઘણા ગીતો છે, પણ બધા, એટલે પહેલી વાત તો એ કે ગીતની સંખ્યા વધારે નથી, જેટલા એમના ગદ્ય કાવ્યોની સંખ્યા છે કે બીજા કાવ્યોની સંખ્યા છે, સોનેટ પણ થોડા છે, પણ એટલા ગીતો નથી. ગીત એમણે ઓછા જ લખ્યા છે, ઓછા જ ગીત લખ્યા છે, એમાંથી મેં પસંદ કરીને તમને આ ગીતની યાત્રા કરાવી. હવે ધીરુભાઈનું એકદમ જુદું નવું સ્વરૂપ આપણને જોવા મળે છે, એ છે હરી ચડ્યા હડફેટે. આ હરી ચડ્યા હડફેટે નામનો સંગ્રહ. હવે તમને બધાને ખબર છે કે આપણે ત્યાં રમેશ પારેખ, પછી હરીશ મીનાશરુ, બધા ઘણા કવિઓ હરિ વિશે બહુ જ લખાયું, અને હરિને જેટલી રીતે એને જેમ જોવાય એમ, દેખાયા તોય લખ્યું, ન દેખાયા તોય લખ્યું, હરિ વિશે ખૂબ લખાયું આપણે ત્યાં. અને ધીરુભાઈને જ્યારે એવી એક સમજ પડી કે આમાં બધું ઉપરચોટિયું બહુ આવે છે, અનુભવ વિનાનું બહુ આવે છે, તો કોઈપણ પ્રકારના આધ્યાત્મિક અનુભવ કે અનુબંધ વિના દેખાદેખીથી માત્ર ભાષાને બળે બધા જ હરીને હડફેટે લેવા માંડ્યા, એમાંથી આ શીર્ષક આવ્યું હરી ચડ્યા હડફેટે.
કૃત્રિમતા પ્રવેશી ગઈ અને ઉપર ચોટ્યા અનુભવો, ગળ્યા ગળ્યા સંવેદનો આવવા માંડ્યા. એનાથી સુજ્ઞજનો ઓચાઈ જાય એ સ્વાભાવિક છે. એમાં એ સામયિકના તંત્રી હોય એના ઉપર તો સૌથી મોટો મારો હોય. એ આખી પરિસ્થિતિની કૃત્રિમતાને જાણીને, દેખાદેખી જોઈને ધીરુભાઈ પ્રતિક્રિયા આપે છે. રિએક્ટ થવું એ પણ કવિનું કામ છે. રિએક્ટ થવું કહેવું, કવિ છે સાચો કવિ હોય. જો ભાઈ કવિમાં એ પાછું બધું કૃષ્ણ દવે જાણે છે કે કવિમાં એ બધા ઘણા પ્રકાર હોય. વેપારી કવિઓ હોય, સેલ્સમેન કવિઓ હોય, ફેક્ટરી કવિઓ હોય, હા બધું માગો એ તમે એમ કહો કે આટલું જા પ્રમાણે જબલું સીવવાનું તો એવું સીવી આપે. એટલે નહીં, કવિ છે ને એ તો સમયે સમયે બોલતો રહે. એ કાં તો કવિતાથી બોલે, કાં તો નિવેદન કરીને બોલે. એટલે કવિ કવિ રિએક્ટ થાય. જો કોઈ કવિ એમ કહે કે હું કદી રિએક્ટ ન થઉં તો એના ઉપર શંકા કરવી. અને બીજું, કવિતા પણ એક રિએક્શન છે. તમારી અંદર જે કંઈ પ્રક્રિયાઓ બને છે સંવેદનાના સ્તર ઉપર, એનું રિએક્શન જ છે ને કવિતા. તો આમ જુઓ તો હવે ત્યાં તમે કવિતા કરો છો અને બીજે ઠેકાણે તમે રિએક્ટ નથી થતો, વિરોધાભાસ થયો. એટલે પણ મને શંકા પડે કે કોઈ કવિ એમ કહે કે હું તો બધા, મારે તો બધું ગોળનું ગાડું, તો મને વિશ્વાસ ન બેસે એના ઉપર. અને રિએક્ટ થવું એ પણ કવિનું કામ છે. પણ કવિ સીધું ન કહે, સર્જનાત્મક રીતે જવાબ આપે. એટલે ધીરુભાઈએ પણ હરિ કાવ્યો, હરિ ગીતો લખ્યા, પેલાઓની સાથે જ લખ્યા. પણ કેવા લખ્યા? એ તો ગુજરાતી કવિતાની ચિકિત્સા રૂપે લખ્યા. એમણે હરિચડ્યા અડફેટેના નિવેદનમાં આ વાત મૂકી છે કે અન્ય ભૌતિક વિષયોના નિરૂપણની જેમ અનનુભૂત, જેનો અનુભવ થયો નથી તે અનનુભૂત અધ્યાત્મ વિષયને કાવ્યકૃતિમાં કેવળ શબ્દછળથી કે તે ક્ષેત્રના પારિભાષિક શબ્દ વિનિયોગથી વ્યક્ત કરવાને ચાળે કવિ ચડે છે, ત્યારે સાચી આધ્યાત્મિક કવિતા મળવાને બદલે આભાસી અને અસત્યાર્થી અધ્યાત્મ કવિતાનો ગંજ ખડકાય છે. આ ધીરુભાઈ, હવે તમે જરાક પાછી નજર કરો તો તમને ખ્યાલ આવશે કે આપણી સામે જે હરિ કાવ્યો, હરી સાથે સંવાદ, હરી સાથે આ ને હરી સાથે તે, એ બધા કાવ્યો, કેટલાક મોટા કવિઓની વાત નથી કરતો, અપવાદ રૂપે ઉત્તમ રચનાઓ છે એની હું વાત નથી કરતો, પણ જે ઢગ છે એ ઢગમાં તમને આના મૂળ જોવા મળશે. કેટલું બધું જેની અનુભૂતિ જ ના હોય એવું બધું આપણે ત્યાં આવ્યું. વિશ્વ સાહિત્યમાં અધ્યાત્મ કવિતાનું આ દુર્ભાગ્ય રહ્યું છે. આથી આવી દુર્ભાગ્યવશ કવિતાના ખડકલાને વ્યંગથી વિંધ્યા સિવાય બીજો કોઈ આરો ઓવારો કારગત નીવડતો લાગતો નથી. આ ભૂમિકાએ આ સંગ્રહના ગીતો એ સાચી અધ્યાત્મ કવિતાની હાંસી કે વિડંબના નથી જ નથી, બલકે નકારાત્મક ભાવે ભાષાએ, શૈલીએ અધ્યાત્મના વિષયની સત્યમૂલક કવિતાના સ્વીકારનો સકારાત્મક કિમિયો છે. અને એ માટે અહીં કલ્પના, કલ્પન, પ્રતીક, ઉક્તિ વૈચિત્ર આદિનો વ્યંગ પ્રયોગ આ રચનાઓને સાચી કાવ્યકૃતિની પરિધિમાં મૂકી આપે છે એવી મારી નમ્ર પ્રતીતિ છે, એવું ધીરુભાઈએ લખ્યું છે. આ આખી ભૂમિકા એમને આટલી ચોખ્ખી કરી હોય પછી એના પર ભાષ્ય કરવું, એના કરતાં એમનું જ લખાણ ન આપું એટલે મેં અવતરણ. બાકી મને અવતરણો હું બહુ ઓછા મને ગમે નહીં બહુ. હવે આ ભૂમિકા છે એક આખી, કે એક આખા મોટા કવિ સમૂહને એ સંબોધી રહ્યા છે અને એ ભૂમિકા પર એમના હરિ કાવ્યો જોઈએ. તો હવે આપવી હરિ હાથમાં તાલી, કાલ સુધી તો સંઘેડા ઉતાર કવિતા કરી, કાલ સુધી તો સંઘેડા ઉતાર કવિતા કરી, હવે શું રચવી એની એ જ ફરી, આ બધું એનું એ જ કરવાનું. હરિ નામને માટે કવિજી જગા કરો ને ખાલી, હવે આપવી હરિ હાથમાં તાલી. આ જગ્યા ખાલી કરવાની જે વાત છે ને, એક કોઈ પણ ક્ષેત્રમાં આ પરિવર્તન, કોઈ પણ પ્રકારના પરિવર્તન માટે જગ્યા ખાલી કરવી પડે. કાં તો તમે વિવેકપૂર્વક ખસો, કાં તમને કોઈ ધક્કો મારશે, પણ પરિવર્તન તો આવશે જ. હવે આગળ ઉપર શું કહે છે કે મૈયારણનો શબ્દ વેશ ધરી કવિ મટુકી લઈ ચાલે, ગોરસ બદલે માધવ કાવ્ય લો. ગોરસ, પેલી તો ગોરસ વેચતી હતી, આ તો ગોરસ બદલે માધવ કાવ્યો લો, બોલીને માલે કલમ વસૂકી ગઈ તેહને દોહવી ઠાલી ઠાલી. એટલે આ કવિ, તારી કલમ તો વસૂકી ગઈ છે, હવે એને તું ઠાલી ઠાલી ક્યાં સુધી દોયા કરીશ, હવે આપવી હરિ હાથમાં તાળી. પછી હરિને બરાબર પકડે છે કે હરિ તમે ભૂલથી એ ભૂલા પડો આ તરફ, હરિ તમે ભૂલથી એ ભૂલા પડો આ તરફ, ભૂલથી એ ભૂલા પડો
નરસિંહ મીરા દયારામ છો હોય તમારા ભક્તો, અમે તે કંઈ કમ નથી, અમે તે કંઈ નથી વાપર્યા, ઓછા શબ્દ સશક્તો, અમે શબ્દ વાપર્યા છે, સશક્ત શબ્દો વાપર્યા છે. રામરૂપે આ કલમ કુબજાને અડો, રામરૂપે આ કલમ કુબજાને અડો, હરિ તમે ભૂલથી એ ભૂલા પડો. બધું કહી દીધું આમાં. આવું આવું લખનાર કવિ પ્રત્યેનો એમનો કટાક્ષ જુઓ કે કવિ હે ક્યાં સુધી તું સુખડ ઘસીશ ઓરસીએ, કવિ હે ક્યાં સુધી તું સુખડ ઘસીશ ઓરસીએ, સર્જન કૂટના ઘાટ ઉપર તો ભઈ શબ્દન કી ભીડ, ચિત્રકૂટના ઘાટ પર ભઈ સંતન કી ભીડ, એ યાદ રાખો, સર્જનકૂટના ઘાટ ઉપર તો ભઈ શબ્દન કી ભીડ, રામ નામનું ભાલ ન જડતું ચઢે ન તમને ચીડ, રામ નામનું ભાલ ચડે તો ચાંદલો કરીએ, પણ આ તો ગમે ત્યાં કોના કપાળમાં ચાંદલા કરવા નીકળ્યા છો. જડી જાય જો રઘુનંદન તો તિલક કરી પોરસીએ, ખરેખર જો રઘુનંદન જડી જાય તો તિલક કરી અને પોરસાઈએ. અને હવે પછીના ગીતમાં કવિએ કાંઈ બાકી રાખ્યું નથી. કવિ એટલે ધીરુભાઈ પરીખ, જે નેકોર કડક અમે એમને કહેતા. એ નેકોર કડક શું કહે છે કે ગંજેરી જેમ ફૂંકે ભરી ચલમને, તેમ કવિ કંઈ જગવે ઠરી ચલમને. જો આ આ છે, આ વક્રતા છે કે ગંજેરી જેમ ફૂંકે ભરી ચલમને, તેમ કવિ કંઈ જગવે ઠરી ચલમને. આ ઠરી ચલમને જગવવાની. ચેતાવીને કલમ કવિજન શબ્દ ધુમાડે રાચે. આ ધુમાડો બહારનો માત્ર ચલમનો નહીં, અંદરનો ધુમાડો એની વાત છે. ચેતાવીને કલમ કવિજન શબ્દ ધુમાડે રાચે, લખે હરિવર ખૂબ ખંતથી શરણું એનું યાચે. સુધારવો શો એળે ગયા જલમને, આ ગયા જલમને કેવી રીતે સુધારવો. પછી ભક્તિરસની શાહી વ્યંગ બરોબર કર્યા છે એમણે કે હરિનામની ઈંડી પેનમાં ભરી ભક્તિરસ શાહી, જૂના કવિતણા ફોગટ નવલા લખે કવિ કાગળ ગ્રાહી. આ બાની પણ એમણે હાથે કરીને ઉપજાવી છે. એ પેલા પેલા લોકોમાં લય તૂટતા હોય, છંદ તૂટતા હોય, અનુભવ ના હોય, ઉપર ઉપરથી હરી હરી કરી નાખ્યું હોય, ક્યાંક તો ગૌરવ ભંગ થતું હોય. તમે હરિ કાવ્ય લખો ને હરી હરીને જ ખરડી નાખો. એ એ વાત તો એ જુદું વ્યાખ્યાન આપવા જેવું છે. હું તો હું ગુજરાતી કવિતામાં હરિ એના ઉપર બોલું ને તો તમને ખબર પડે કે કઈ જગ્યાએ આપણે હરિને કેવો કેવો છોલ્યો છે ચારે બાજુથી. એ નથી એવો કરી નાખ્યો છે બિચારાને. આપણા કવિઓ કૃષ્ણ કવિતાને કેવી રીતે સીવે છે એની વાત કરે છે કે ગોપ રહ્યા નહીં, હવે કવિજન ગોપી થઈને જીવે. લ્યો, હવે ક્યાંય ગોપ તો રહ્યા નથી એટલે આ કવિઓ ગોપી થઈ ગયા છે બધા. કવિજન ગોપી થઈને જીવે, શબ્દોના દોરા લઈ કવિ ત્યાં કૃષ્ણ કવિતા સીવે. દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે, એવું એમાં નિહિત છે. એ હું કહેતો નથી પણ એવું છે. ગિરિધર ગિરિધર ગોખી માર્યું, આ ધીરુભાઈ આમ આપણને મજા પડે એવા છે. ગિરિધર ગિરિધર ગોખી માર્યું, કશું થતું ના ગોપી ધાર્યું. ગોપીનું ધાર્યું તો કંઈ થતું નથી ને, આપણે ગિરધર ગિરધર કર્યા કરીએ. માખણને અળગું મૂકીને છાશ નિરાતે પીવે કવિજન ગોપી થઈને જીવે, માખણને અળગું મૂકીને છાશ નિરાતે પીવે. હવે આપણે અંત તરફ જઈએ. આ બધું ઇન્ટરેસ્ટિંગ છે. તમે લોકો હરિચડ્યા હડફેટે એક વખત લઈ આવજો, આની હડફેટે ચડજો, મજા આવશે તમને, વાંચશો તો આનંદ આવશે. આમ આમ સામાન્ય રીતે મધુરાષ્ટકમ આપણે કહીએ છીએ ને, આમ છેલ્લે બધું મધુર મધુર મધુરાયણ સમાપયેત આપણે એવું બધું કરતા હોઈએ. મધુર આપણને આમે બધું બહુ મધુર ગમતું હોય છે. એ ખાલી મધુરની છાશ ગમે કે મધુરનું માખણ ઘી ગમે એવું નહીં, બધું મધુર જ ગમે. કોઈ મોઢે કહે કે આ તમારું આ બરાબર નહીં તો આપણો ચહેરો જોવા જેવો હોય છે. તો એ મધુરાષ્ટકમથી જ પૂર્ણાહુતિ કરીએ આપણે કવિ આ વાતની પણ. કવિ કવિતામાં ડહોળે અષ્ટમ પષ્ટમ, કવિ કવિતામાં ડહોળે અષ્ટમ પષ્ટમ, શબ્દ અધૂરા અર્થ અધૂરા, તમે ન આવ્યા પૂરેપૂરા. શબ્દ અધૂરા અર્થ અધૂરા, તમે ન આવ્યા પૂરેપૂરા, રથ છટક્યો ને રહી ગઈ ધૂરા. અલા, રથ તો જતો રહ્યો, ખાલી દોરડું તમારા હાથમાં છે. રથ છટક્યો ને રહી ગઈ ધૂરા, કંઈ કેટલા કસ્ટમ. કસ્ટમ એટલે પેલા કસ્ટમવાળાની વાત નથી હો, કસ્ટમ કષ્ટ ઉપરથી કસ્ટમ. રથ છટક્યો ને રહી ગઈ ધૂરા, કંઈ કેટલા કસ્ટમ, મધુરાધિપતે અષ્ટમ પષ્ટમ. કલમ આંસુ કંઈ ઝરમર ઝરે, કલમ આંસુ કંઈ ઝરમર ઝરે, કાગળ ઊભો ઊભો થથરે. ચિત્ર તો જો, કાગળ ઊભો એમ કે મારા ઉપર શું આ સંસ્કાર કરશે. કલમ આંસુ કંઈ ઝરમર ઝરે, કાગળ ઊભો ઊભો થથરે, કવિ કવિતાઓ લખતો ફરે, ભાવક કશું નવ કાને ધરે.
હવે કવિ હરિને જટ હરે. નરસિંહ મહેતાએ પણ લખ્યું છે કે હરિ મને, એ હરિ કહે છે જ્યારે ગોપી, ત્યારે હરિ કહે છે ત્યારે એ એને કૃષ્ણ એનું હરણ પણ કરે છે. હરિ મને, હરિ મને, હરિ 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 લીધી, એવો અર્થ પણ છે. હરિની સાથે હરિ લીધી, અહીંયા એ જ વાતને સહેજ ટ્વિસ્ટ કરીને કહે છે, હવે કવિ હરિને જટ હરે. આ કવિઓ હરિને હરવા માંડ્યા છે. અખિલમ મધુરમ મહેર કરે, હવે તો જગતમાં જો આ બધા વાતાવરણમાં કંઈક સારું થાય તો અખિલમ મધુરમ મહેર કરે, એટલે એટલા પૂરતા ધીરુભાઈને આપણે આસ્તિક કહેવા હોય તો કહી શકીએ, કારણ કે એ આપણા બધાનું સારું ઈચ્છે છે. અને એ માનવજાત, કોઈ પણ કવિ માનવજાતનું ભલું અને સારું જ છે. એટલે એમણે સાહિત્યના અનેક પ્રકારોમાં એમણે કામ કર્યું. નાટકો પણ લખ્યા છે ધીરુભાઈએ, વાર્તાઓ પણ લખી, એમનો પહેલો સંગ્રહ જ વાર્તાનો હતો. તો કહેવાનો અર્થ એમ કે આ એ સર્જક પ્રમાણિકતાથી પ્રવર્ત્યા છે. મારે કહેવું છે પ્રમાણિકતાનો અર્થ અહીંયા, જો કવિ બીડીએ પીવે, કવિ નાની મોટી ચોરીએ કરે, એ માનવ સહજ છે, એમાં કંઈ આપણે બહુ નહીં. પણ કવિની પ્રમાણિકતા જ્યારે હું કહું છું ત્યારે એક જુદું આસન છે. એ જ્યારે લખતો હોય છે, એ જ્યારે એને કવિતા ચડતી હોય છે અને એ જ્યારે શબ્દ પાડે છે ત્યારે એ ઋષિની લગોલગ હોય છે. અને એ વખતે જો કવિ બેઈમાની કરે તો ઉઘાડો પડી જાય. એટલે આપણે કવિને આદર કેમ આપીએ છીએ એનું બીજું બધું આગળ પાછળનું નથી જોતા. એનું મૂળ કારણ એ છે કે એણે આપણને શું આપ્યું છે. અને એ જે લખે છે ત્યારે એની મનસ્થિતિ જુદી હોય છે. એ તો આપણે બધા સાયકોલોજી ભણ્યા છીએ, થોડું ઘણું જાણીએ છીએ કે એક વ્યક્તિમાં અનેક વ્યક્તિત્વો ઉછરતા હોય છે. સવારે હો તમે, બપોરે ના હોય, બપોરે હોય તો સાંજે, ક્ષણ પછી કદાચ તમે બદલાઈ જતા હોય. તો એ જ્યારે કવિતા લખતો હોય છે ત્યારે સાચી વાત એ છે કે ગમે તે વિધામાં એ લખતો હોય, ગમે તે વિધામાં એ પ્રવર્તતો હોય, પણ છેવટે તો માનવ જાત માટે લખે છે, માનવ સંવેદના માટે લખે છે, એક સારા સમાજ માટે લખે છે અને કશું કહેવા માટે લખે છે. જો કંઈ કહેવાનું ન હોય શું કામ લખે. તો ધીરુભાઈ જ્યારે જ્યારે કહેવા માટે ઊભા થયા છે ત્યારે એમનામાં એક ચોક્કસ વિચારસરણી છે, સ્પષ્ટ એમની ભાષા છે, અને જ્યાં જ્યાં એમને કાન પકડવા જેવું લાગે ત્યાં એમણે કાન પકડ્યા છે, કહેવા જેવું લાગે ત્યાં એમણે કહ્યું છે, પૂરા કટાક્ષો કર્યા છે, પૂરા ધારદાર કટાક્ષો કર્યા છે. અને કવિ જ આ કામ કરી શકે એટલે એમણે પોતે સ્વીકારેલી આ ભૂમિકા છે. આજે આપણે આ રીતે એમને સ્મર્યા. પ્રફુલભાઈ તમને ખૂબ અભિનંદન. કુમાર કવિલોકને કારણે તો આપણે કરીએ બરાબર જ છે, પણ બુદ્ધસભામાં પણ એ વિદેશ ગયા તો મને અમારે મળવાનું થયું, તો મને કહે છે બુદ્ધસભામાં જજો. મેં કીધું હા જરૂર હું જઈશ. અને એ થોડો વખત એ અમેરિકા રહ્યા દરમિયાન હું નિયમિત જતો હતો. તો ધીરુભાઈના મેં પહેલાંય કહ્યું હતું કે આ મને એક ઋણ છે મારા ઉપર, અને એ બધા સ્વીકારીને આટલી વાત કરવાની તમે મને તક આપી એ માટે હું આપનો આભાર માનું છું અને આનંદ. થેન્ક યુ વેરી મચ. મંચ ઉપરના અમારા મહાનુભાવ મિત્રો અને હાજર સૌ મિત્રો, વાત કરવાની છે મારે ધીરુ પરીખના હાઈકુ અંગે. અને એ હાઈકુ એનો એક સંગ્રહ છે એમણે આપેલો, આગિયા. એની હું લખીને આવ્યો છું એટલે હું વાંચીને બોલીશ, વચ્ચે કંઈ ઉમેરણ કરવા જેવું લાગે તો કરીશ. કવિ ધીરુ પરીખની સર્જકતા કાવ્ય અને વાર્તાના સ્વરૂપમાં વ્યક્ત થતી રહી અને એ બધું આપણે જાણીએ છીએ. કાવ્યક્ષેત્રે એમણે ગીતો, છંદોબદ્ધ રચનાઓ અને અછંદસ કાવ્યોના સંગ્રહો આપ્યા છે. આગિયા એમના હાઈકુ કાવ્યોનો સંગ્રહ છે. હાઈકુ એ જાપાની કાવ્ય સ્વરૂપ છે. આપણે ત્યાં 1966માં સર કવિ સ્નેહરશ્મિએ કર્યો. સ્વરૂપ લેખે એની કેટલીક ખાસિયતો છે. એ 17 અક્ષરી સ્વરૂપ ધરાવે છે અને 5-7-5 અક્ષરોનું વિભાજન એને આપણે ત્યાં 3 પંક્તિઓનું ત્રિદલ સ્વરૂપ બક્ષે છે. જાપાનમાં હાઈકુ એક જ લીટીમાં લખાય, ત્રિદ્ધિ. આપણે ત્યાં અને અંગ્રેજીમાં એ 3 લાઇન 5-7-5 આપણને 5 એટલે આ, પણ હજી એની અગત્યની વાત છે, એ જુદી છે. 17મી સદીમાં જાપાની સાહિત્ય પરંપરા સામેની એક પ્રતિક્રિયા રૂપે, જાપાની લખાતું સાહિત્ય હતું એમાં એક પરંપરાની સામે એક પ્રક્રિયા શરૂ થઈ અને એ આ અછંદસ અનરાઇમ્ડ
એવા ફોર્મમાં હાઇકુનો જન્મ થયો. 19મી સદીમાં એને એ પહેલાં એને હોકુ કહેતા, જે આપણે ત્યાં કડવાની ઉપર વલણ ને ઉથલો ને એવું નથી આવતું, એવું કોઈ પણ કાવ્યની ઉપરનું એક એવા ઉથલા રૂપે આવતું હોકુ એને કહેવાય. એ હોકુના ફોર્મમાંથી એનું પરિવર્તન એક સ્વતંત્ર કાવ્ય તરીકે થયું અને એ હાઇકુ કહેવાયું. આ સાદી સમજણ આપણે આપણી માટે. હવે ધીરુભાઈના હાઇકુનો સંગ્રહ આગ્યા છે એની વાત કરવી છે, એટલે આપણે એથી વધારે ઊંડાણમાં જતા નથી હાઇકુના સ્વરૂપમાં, પણ આપણે ખપ લાગે એવી બે ત્રણ વાતો અંકે કરી લેવી છે. હાઇકુની અક્ષર સંખ્યાનો સંબંધ ઉચ્ચાર સાથે છે અને ઉચ્ચાર સાથે સ્વર જોડાયેલો છે, એને અક્ષર ગણાય અન્યને નહીં. આપણે ધીરુભાઈનું એક ચિત્રાત્મક હાઇકુ લઈએ. સૂર્ય આથમે પશ્ચિમ ઠૂઠું પાકું લબડે ફળ, 5-7-5 અક્ષરો એમ છે. પણ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે સૂર્ય આથમે બોલીએ છીએ, થ આખો નથી બોલતા, આથમે એમ નથી બોલતા, આથમે બોલીએ છીએ. એટલે થ એ ખોડો છે, માત્ર વ્યંજન છે, એટલે એ અક્ષર ન ગણાય. એટલે પહેલી પંક્તિમાં 4 અક્ષર છે, બીજી પંક્તિમાં પશ્ચિમ બોલીએ ત્યારે મ ખોડો ઉચ્ચારીએ કરીએ છીએ, એટલે એ પણ અક્ષર ન ગણાય. એટલે કુલ 6 અક્ષર છે બીજી પંક્તિ. ત્રીજી પંક્તિમાં લબડે ફળ, આપણે લબડે ફળ એમ નથી બોલતા, ઉચ્ચારમાં આપણે લબડે ફળ બોલીએ છીએ અને આપણે સમજીએ છીએ કે આ લબડવાની પ્રક્રિયાની વાત છે, સાંભળનાર પણ, એટલે ઉચ્ચારનાર અને સાંભળનાર બંનેને આ રીતે અક્ષર કરતાં વ્યંજનમાંથી જ અક્ષરનો જે આભાસ છે એ મળી જાય છે, પણ છેદ અક્ષર નથી. આ એક સીધી સારી સમજ છે. એટલે આ 4-6-4નું હાઇકુ છે. આપણે આગળ વાત કરીએ. પહેલી પંક્તિમાં 6નો ઉચ્ચાર સ્વસ્વર સ્વીકારવામાં નથી આવ્યો, એટલે થ ખોડો છે. એવી જ રીતે બીજી અને ત્રીજી પંક્તિની પણ મેં વાત કરી. 4-6-6નું આ પ્રમાણ છે એ હાઇકુનું કહેવાય કે નહીં એ ચર્ચામાં મારે નથી પડવું, કારણ કે આગળ ઉપર એની વાત સ્પષ્ટ થઈ જશે. છેલ્લા 2-3 મહિનાથી સોશિયલ મીડિયામાં આ ચર્ચા ચાલે છે, એક વિમર્શ થાય છે. બાબુ સુથાર, સુમનભાઈ શાહ, વિવેક ટેલર, અને એમાં હું પણ સંકળાયો છું, કારણ કે વાત સાચી લાગે છે. ઉચ્ચાર ભેદે આપણે બોલી ભેદને સ્વીકારીએ છીએ, તો આપણી માન્ય ભાષામાં પણ આપણે ઉચ્ચારમાં જે કહીએ છીએ, કારણ કે એ તો આપણી ભાષાનું સ્વરૂપ એવું છે, એટલે એનો સ્વીકાર આપણે કરવો જોઈએ. હવે પહેલી વસ્તુ એ છે કે સ્વર નથી જેનામાં એને વ્યંજન તરીકે સ્વીકારીએ, પણ આપણે ત્યાં થયું છે શું કે આપણે એને અક્ષર ગણીએ છીએ. તો એમાંથી એક તોડ એ નીકળ્યો છે વાતમાં કે આપણે એમ કહી શકીએ કે આપણે એનો અર્થ એ જ કે આપણે આ સ્વરૂપ આપણી રીતે અપનાવ્યું છે, હાઇકુનું સ્વરૂપ આપણે આપણી પોતાની રીતે અપનાવ્યું છે. જાપાનમાંથી લઈ આવ્યા સ્નેહરશ્મિ, બરાબર છે, પણ સ્નેહરશ્મિના અનેક હાઇકુ આ જ રીતે 4-6-4માં, ક્યારેક 3-5-4માં એમ ચાલતા હોય છે. ઉચ્ચાર ભેદે તમે ઝળહળ ઝળહળ એમ બોલો તો એ કેટલું કેવું થાય, આપણે બંને રણને ખાઈ જઈએ છીએ હકીકતે, તો એમાં બબ્બે જ થાય, 4 જ થાય. એટલે એ રીતે આપણે આ વસ્તુને જોવી જોઈએ. એને 8 અક્ષર ન ગણાય, એને 4 અક્ષર ગણાય. પણ એ ચર્ચા ઉતર્યા કરતાં અગત્યની વાત આ છે કે આપણે હાઇકુને આપણા સ્વરૂપે અપનાવ્યું છે અને એટલે આપણે જે જોઈએ છીએ એ આ આપણું હાઇકુ છે, આ ગુજરાતી હાઇકુ છે, એને એ રીતે આપણે સમજવું જોઈએ. શક્ય છે કે અક્ષર અંગેની સર્જકોની સાચી સમજ, એટલે હવે જે નવા સર્જકો છે એ હાઇકુ લખે, એમનામાં અક્ષર અંગેની આ સાચી સમજ આવે, તો જાપાનની જે આ અક્ષરોની બાંધણી છે એને કદાચ આપણે આગળ જતાં સ્વીકારી લઈએ અને એ રીતે હાઇકુ લખાય, તો એ રીતે પણ એ હાઇકુ ગણાશે. વસ્તુ આ છે કે આપણે આપણી રીતે સોનેટને સ્વીકાર્યું છે
એનું ઉદાહરણ આપણી સામે છે જ. જે રીતે સોનેટના સ્વરૂપને આપણે સ્વીકાર્યું છે, આપણું અપનાવી લીધું છે, એમ જ હાઇકુને આપણે અપનાવી લીધું છે. બીજી મહત્ત્વની વાત હાઇકુ અંગે કે જાપાની હાઇકુ ઉપર બૌદ્ધ અને જૈન સંપ્રદાયનો પ્રભાવ રહ્યો, અને એ પૂરેપૂરી રીતે આપણે જેને બૌદ્ધિ એ કહીએ, ભારતીય મૂળભૂત પરંપરા પ્રમાણે નથી. ત્યાં ગયા પછી બૌદ્ધ અને જૈન પરંપરામાં ઘણા બધા પરિવર્તનો આવ્યા છે, અને એ જાપાને એની રીતે અપનાવ્યો છે બૌદ્ધ ધર્મ. પરિણામે પ્રકૃતિ અને ઋતુઓના વૈવિધ્યને એમાં સ્થાન મળ્યું, તેમજ પાંચ સાત અક્ષરોના બંધારણને ચિત્રાત્મકતા, લાઘવ અને તટસ્થતા દ્વારા અભિવ્યક્ત કરવાનું ત્યાંના પ્રથમ સર્જકે બાશો એનું નામ નક્કી કર્યું, અને એ રીતે એ બહુ પ્રચલિત નહોતું થયું ત્યારે 17મી સદીમાં. 19મી સદીમાં એને હાઇકુનું ફોર્મ મળ્યું, અલગ એક ઓળખ મળી. તો જાપાનમાં પણ હાઇકુ એના વસ્તુ પરત્વે 20મી સદી સુધીમાં અનેક પરિવર્તનો સ્વીકાર્યા છે, અને ત્યાંના સર્જકોએ સમય સાથે તાલ મેળવતા જઈ હાઇકુના સ્વરૂપ ઉપર નવી સંગેમરમરની છાપ ઉપસાવવાનું આરંભી દીધું. બીજા વિશ્વયુદ્ધ પછી અંગ્રેજીમાં અને બીજી યુરોપીય ભાષામાં આ સ્વરૂપને સર્જકોએ અપનાવ્યું. 1966માં સ્નેહ રશ્મિએ ગુજરાતીમાં આ ગુજરાતી હાઇકુ આપણને આપ્યું. હાઇકુને ચિત્રકાવ્ય તરીકે અપનાવતા અને ઓળખાવતા ધીરુ પરીખના પ્રસ્તુત સંગ્રહ આજ્ઞામાં કુલ 192 હાઇકુ છે, અને પ્રકૃતિના અનેક રૂપોના વૈવિધ્ય અને ઋતુગત વિશિષ્ટ અવસ્થિતિઓના સ્થિર અને ગતિશીલ નિરૂપણો ભાવકના વિસ્મયને પોષે છે, અને આ પ્રકૃતિ તરફના વલણમાં એક ભાવાત્મક પરિબળનું ઉમેરણ કરે છે. આસો પાલવ કપાય ત્યાં, આસો પાલવ કપાય ત્યાં તોરણ અહીં બંધાય. અહીં એક જ ફ્રેમમાં લોંગ શોટ અને ક્લોઝઅપ એવા બે દ્રશ્યોની સહોપસ્થિતિ દ્વારા કવિએ એક વિસંગતિ દર્શાવી, એનું વાસ્તવ સરહદીની સામે મૂકીને કેમેરાને સ્થિર કરી ખસી જવાનું પસંદ કર્યું. ખંડિત સૌંદર્યની પડછે બંધાતા તોરણના વૈપરીત્યનો આ કાવ્યમય મૌન ઉદ્ગાર સંવેદનામાં વેદનાની એક અછટતી ટીસ દાખવી જાય છે, અને એ જ તો ભાવકની ઉપલબ્ધિ બને છે. કવિની નિરીક્ષણ ક્ષમતા હાઇકુ સર્જન માટે કેટલી ઝીણી નજરે જુએ છે એના ઉપર હાઇકુનો આધાર રહે છે. અહીં આજ્ઞાના હાઇકુમાં કવિની આંતરબાહ્ય નિરીક્ષણ ક્ષમતા અનેક ઉત્તમ પરિણામોની સાથે કાવ્યાર્થના પરિમાણો પણ સહૃદયમાં સંક્રાંત કરે છે. આ સંદર્ભે ધીરુભાઈના હાઇકુને બે મુખ્ય વિભાગોમાં મૂકી શકાય, એક પ્રાકૃતિક પર્યાવરણને લગતા હાઇકુ અને બે માનવ નિર્મિત પર્યાવરણને લગતા હાઇકુ. વ્યાપક રીતે જોઈએ તો આ સર્વસમાવેશક એવું વિભાગીકરણ છે, અને એ સાહિત્યના અર્થમાં પણ લાગુ પડે છે, માત્ર પર્યાવરણના અર્થમાં નહીં. પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં આજ્ઞાના હાઇકુ પ્રકૃતિ અને માનવ સંબંધ, પ્રકૃતિ અને માનવેતર સજીવો, પ્રાકૃતિક લીલા અને પ્રકૃતિના તત્વોને તેમજ એમના આંતરસંબંધોની એવી પળોને તાંકે છે જેમાં ચિત્રાત્મકતા સાથે ભાવાત્મકતા પણ સંકળાયેલી હોય, એથી એ ભાવકના અંતરંગને પણ સ્પર્શે. કેટલાક ઉદાહરણો જોઈએ. કપાય વૃક્ષો વનમહી, કપાય વૃક્ષો વનમહી, ચણાય ઘરમાં મોભ. ખેતર વચ્ચે ચાડીઓ, પંખી ભાગે પ્રસરે તીડ. હાડ પિંજર અશ્વ, પાછળ ગાડી, ઝાક ઝમાક. આ ત્રણેય હાઇકુ પ્રકૃતિ અને માનવ સંબંધને દાખવે છે. પહેલા હાઇકુમાં વનમાં કપાતા વૃક્ષો અને ઘરમાં ચણાતો મોભ એ બે દૃશ્યોને સામસામે મૂકી કવિ જે તિર્યક વાસ્તવનો સામનો કરીને આપણને જે સમજવાનું છે એનો સંકેત આપી સરકી જાય છે. આમાં કવિ જીવન માટે આવશ્યક એવા વૃક્ષો અને ઘરના મોભ માટે જરૂરી લાકડાને કારણે સર્જાયેલા અસ્તિત્વના અસંતુલનને પણ વ્યક્ત કરે છે. બીજા હાઇકુમાં ખેતરના પાકને પંખીઓ નુકસાન ના કરે માટે ચાડિયા મૂકવાની પ્રથાને કારણે પંખી ના આવતા હોવાથી તીડનો ફેલાવો પાકનો સમૂળો નાશ કરી નાખે એવી પરિસ્થિતિ સર્જાય છે.
એ વાસ્તવને કવિ મૂકી આપી માનવની બચાવ પ્રયુક્તિ કુદરતની વ્યવસ્થાના સંતુલનને જોખમમાં મૂકતા વિનાશ કેટલો ઘાતક બને છે એનું નિદર્શન આપે છે. માનવની બચાવ પ્રયુક્તિ ત્રીજું હાઇકુ જુદી રીતે બતાવે છે. કુદરતને હાનિ પહોંચાડતું ઘોડાગાડીને જોતરવામાં આવતા અશ્વની હાડપિંજર જેવી હાલત, એના વિરોધમાં એ જે ગાડીએ જોતરાય છે એની ઝાક ઝમાકના સાયુજ્યો દ્વારા ઉપસ્થિતિથી પ્રકૃતિની અન્ય સજીવ અને માનવના સંબંધની સુપ્ત કરુણતા રજૂ કરે છે. આ બે હાઇકુ પણ આપણે જોઈએ. લીલું ખેતર પંખીનું શપ પડ્યું સડે સુકાય, તરુ છાંયડે બેઠું છે ધન ઝરે ચોગમ આગ. ધીરુભાઈ કહે છે તેમ આ બે હાઇકુ પૂરેપૂરા ચિત્રકાવ્ય જણાય છે. જે ચિત્ર આપણી સમક્ષ પ્રસ્તુત થયા છે તેમાંના પહેલામાં લીલા ખેતરમાં સડીને સુકાઈ જવા આવેલા પંખીના પડેલા શબ્દના વૈચિત્ર્યનું આપણી ભાવન પ્રક્રિયામાં જડાઈ જવું એવી અગત્યની ઘટના બને છે. ગોફણ કારણ હતી કે એવું પણ વિચારી ન શકાય, કારણ એમાં શબ્દ પછીનું શબ્દચયન ભાવક તરીકે આપણને એમ કરવાની પરવાનગી નથી આપતું. બીજા હાઇકુમાં પણ નિરૂપણની ચુસ્તતા પદાવલીમાં એવી રીતે પ્રવૃત્ત થાય છે કે ધોમધખતા તાપમાં આપણે પણ ધણની જોડાજોડ જ બેસવું પસંદ કરીએ. ઉપરના બે હાઇકુ પ્રકૃતિ અને માનવેતર સજીવના સંબંધને ઉજાગર કરે છે. આજ્ઞાના હાઇકુમાં કવિ ચેતનાએ પ્રકૃતિની લીલા સવિશેષ આકર્ષતી હોય એવું જણાય છે. આ આકર્ષણ સ્વાભાવિક છે. પ્રકૃતિના સ્વસ્થ નિરીક્ષણમાંથી ધીરુભાઈ ખાસ શું પામે છે અને લાઘવસભર એવા હાઇકુના કાવ્ય સ્વરૂપમાં એની અભિવ્યક્તિ સાથે છે. અંદાજે અડધાથી પણ વધારે હાઇકુ કોઈને કોઈ રીતે પ્રકૃતિ સાથે સંકળાયેલા છે. એમાંથી ત્રીજા ભાગના હાઇકુ પ્રકૃતિની લીલાને નિરૂપે છે. કવિની નજર કંઈક એવું પારખી લે છે કે આ સવિશેષ છે અને પછી સર્જકતા એનું કામ કરી લે છે. જેમ કે ઉપર ઝૂમે ડુંડા, બહુ સુંદર હાઇકુ છે. ઉપર જમે ડુંડા નીચે ભીસાય મૂળિયા ભૂમે. ઉપર ઝૂમે ડુંડા, ખેતરમાં ડુંડા ઝૂમે, નીચે ભીસાય મૂળિયા ભૂમે. બીજું, થોડી હિમની વર્ષાએ ખૂબ દાજા કપાસ ફૂલ. અહીં તરણું, અચ્છા, ઉપરના બંને હાઇકુમાં મૂળિયા અને કપાસ ફૂલને નિમિત્તે કવિ પ્રકૃતિની ગતિવિધિ વડે સર્જાતી પ્રકૃતિની જ સ્થિતિના વિપર્યાસને મૂકી આપે છે. આમાં કવિ કર્મ નિરીક્ષણ સાથે જોડાય ત્યારે કેવું ઉત્તમ પરિણામ આપે એ દેખાય છે. તરણું ફરે ફેર ફૂદડી ગ્રહી ડમરી હાથ. આપણે ડમરી જોતા હોઈએ છીએ, એમાં તરણા ઉઠતા હોય છે, પણ એક જ તરણું એનો ઉલ્લેખ કરીને કવિ કહે છે, તરણું ફરે ફેર ફૂદડી ગ્રહી ડમરી હાથ. બીજું, ચડતો આભે ચાંદો તળાવે ઊંડો ઊંડો ઉતરે. અહીં તરણા અને ચાંદાને ડમરી અને તળાવમાં પડતા પ્રતિબિંબ અન્વયે ફેરફૂદડી ફરવાના તેમજ તળાવમાં ઊંડે ઊંડે ઉતરવાના ચાંદાના એમ બેઉ કલ્પન ભાવકના મનમાં એક ગતિશીલતા સંક્રાંત કરે છે. બંને તમને સ્થિર ચિત્ર નહીં લાગે, વાંચશો ત્યારે ગતિશીલ લાગશે. એમાંથી હકીકતે તો કૃતિગત ધ્વનિ નિષ્પન્ન થાય છે. હવે કેટલાક એવા હાઇકુ જોઈએ જેમાં માનવ નિર્મિત પર્યાવરણ હોય. દીવાન ખાને ગાંધી સુવર્ણ ફ્રેમે છબી શી બાંધી. બીજું, છબી ઈસુની અમે દિવાલે જડી ખિલ્લાથી દીધી. છબી ઈસુની અમે દિવાલે જડી ખિલ્લાથી દીધી. ત્રીજું, ઊન કાપીને અંગ રબારી ઢાંકે.
ધ્રુજતા ઘેટા આ ત્રણેયમાંના પહેલા ને બીજા હાઇકુમાં કવિએ શહેરી માહોલના સંદર્ભને લઈને માનવી વ્યવહારની વિસંવાદિતાને મૂકી આપી છે. એકમાં સોને મઢેલી ફ્રેમમાં સ્વેચ્છાએ સાવ સાદા જીવનને અપનાવનારા ગાંધી, તો બીજામાં ક્રોસ ઉપર ખિલ્લા મારી જડવામાં આવેલા ઈસુની છબીને દિવાલમાં ખિલ્લાથી જડવાની માનવની પ્રક્રિયાને કેવી નાટ્યાત્મકતા સાથે કવિએ મૂકી આપી છે. ત્રીજું હાઇકુ ગ્રામીણ પરિવેશને દર્શાવે છે. ઠંડીથી બચવા ઘેટા ઉપરનું ઊન કાપીને પોતાનું અંગ રબારી ઢાંકે છે, પરંતુ ઘેટા ધ્રુજે છે. એ નિરૂપણ વડે કવિ ઘેટાની સ્થિતિ દાખવી નિર્દેશે છે કે કુદરતી રીતે જે ઊન ઘેટાને મળેલું છે એનો માનવ પોતે ઉપયોગ કરીને ઘેટાને એનાથી વંચિત કરી મૂકે છે. કોઈપણ કવિતા, કોઈપણ કવિના કાવ્યોમાં ચડતી ઉતરતી ભાંજણીઓ રહેવાની, અમુક કાવ્યો ઉત્તમ, અમુક એવી ભાંજણીઓ ચડતી ઉતરતી રહેવાની, કારણ કે એ એની સર્જકતાનો જ એક અનિવાર્ય હિસ્સો છે. એવી જ રીતે કવિના ઉત્તમ કાવ્યો જ કવિના ઉત્તમતા સિદ્ધ ના કરતા કાવ્યોને છતાં પણ કરી આવે. એવું દરેક કાવ્યોમાં, દરેક કવિના કાવ્યોમાં બને, પરંતુ કવિને મન તો એ સૌ સરખા હોય છે, કારણ કે પ્રત્યેક કૃતિ કવિને જે આપી જાય છે એ તો કવિ પોતે જ જાણે છે. આથી એવો કશો પ્રયાસ કરવાનું મને મુનાસિબ નથી લાગ્યું. કેવું છે એ જ કે મારે આ ઉત્તમ ને આ મધ્યમ ને આ કનિષ્ઠ ને નબળું એવું કહેવું નથી અહીંયા. અને આપણે આ એક હાઇકુને જરા જુદી રીતે માણીએ. 39 પૃષ્ઠ 39 ઉપરનું છે. ભૂમિ પરથી પંખી આકાશ, ભૂમિ પરથી પંખી આકાશ નભ ભાગ્યું દૂર. બહુ બહુ સરસ મજાનું એવું એ લાઘવતામાં ધીરુભાઈ જે સિદ્ધ કરે છે એ બહુ સરસ છે. સ્નેહરશ્મિ પણ કરે છે, પણ સ્નેહરશ્મિનો ફાલ બહુ મોટો છે હાઇકુનો. ધીરુભાઈનું માત્ર 192, અને 192માંથી આવા હાઇકુ બહુ સરસ રીતે આપણને મળે છે. અહીં કવિએ 5-7-5ના ગુજરાતી હાઇકુના બંધારણને પણ તિલાંજલિ આપી છે. છેલ્લી પંક્તિમાં 4 અક્ષર જ છે, અક્ષર પણ છેલ્લી પંક્તિ જુઓ, ભાગ્યું દૂર, 5 અક્ષર નથી, ભાગ્યું દૂર. આપણી પણ આપણે ગુજરાતી બંધારણ પ્રમાણે પણ છતાંય છે શું, આપણે એને નબળાઈ ગણીશું? એની ચિત્રાત્મક ગતિશીલતા, જમીન પરથી ઉડાન ભરી આકાશે સંચરતા પંખી સાથે નભના દૂર ભાગવાની સજીવાર ઉપરની પ્રક્રિયા નિરૂપતું આ હાઇકુ લાઘવની આવશ્યકતાને તો સંતોષે છે, પણ બંધારણની જરૂરને અવગણે છે. છેવટે તો કાવ્યની કાવ્ય હોવાની વાત જ નિર્ણાયક બને છે, બીજું કશું નહીં. કવિતા સાંભળવી અને વાંચવી એમાં ફરક હોય છે, કારણ કે લેખિત સ્વરૂપમાં ભાષાની અમુક બારીકાઈ વાચકને સહાય કરતી હોય છે. વિરામચિહ્નો વાચકને એની જાણ બહાર સહાય કરતા હોય છે. ધીરુભાઈ એ બાબતમાં ખૂબ ચોક્કસ. હાઇકુની પદાવલીમાં પણ એમને સર્જક સતર્કતા દાખવી છે એ આવકાર્ય છે. ઉદાહરણ તરીકે માત્ર 2 હાઇકુ લઈએ. મત્સ્યગૃહમાં જોઉં માછલી આંખે, મત્સ્યગૃહમાં જોઉં માછલી આંખે સાગર તરે, મત્સ્યગૃહમાં જોઉં માછલી આંખે સાગર તરે. બીજું, ઊભો ઢોલિયો પડી પથારી, ઊભો ઢોલિયો પડી પથારી જ્યોત દીપની કાંપે. બહુ સરસ હાઇકુ છે. પહેલા હાઇકુમાં એક પણ વિરામ ચિહ્ન નથી. જ્યાં લીટી બદલાય છે ત્યાં આપોઆપ વાચક લગરીક વિસામો લઈને સળંગ વાક્યમાંથી પસાર થઈ માછલીની આંખમાં તરતા સાગરને જોઈ રહે છે. એટલી પ્રત્યક્ષતા મળે છે એને. બીજા હાઇકુમાં 2 વિસર્ગનો ઉપયોગ કવિએ સ્થિતિ સૂચવવા કર્યો છે. એનાથી ભાવક અજાણપણે વિરામ લે છે, પછી જ આગળ વધે છે. જ્યારે બીજા વિસર્ગ પછી
જ્યોત દીપની કાંપે વાંચ્યા પછી એનામાં એક ઉઘાડ થાય છે કે આ તો ગામડાની કોઈ વિરહિણીની મુખ વેદનાનું સંકેત ચિત્ર છે. વાંચીને એમ પણ કહી શકાય કોઈ વિરહનું વિરહ વિરહી જણનું પણ છે, પણ વિરહિણીનું કહેવા પાછળ મને એ જ લાગે છે કે એમનું ડિક્શન ને એમને વિસર્ગની જે પદ્ધતિ અપનાવી છે એ ઊભો ઢોલિયો નરવાચક ઢોલિયો જ છે, અહીંયા બીજું કોઈ નથી. પછી પડી પથારી નારીવાચક છે, જ્યોત નારીવાચક છે, અને એ દીપ જ્યોત દીપની કાંપે દીપ એ જ્યોતની નીચે છે એ વસ્તુ આવે છે. એટલે ત્રણ એ વસ્તુ એવી સંકેતાત્મક રીતે તમને સમજાવે છે કે આ વિરહિણીનું એક ચિત્ર આપણને આપે છે, એની ભાવ સબલતાનું ચિત્ર છે. વેદની ઋચાઓ, મંત્રો, ઉપનિષદના સૂત્રો, સૂફી કાવ્યો તેમજ પ્રાકૃત અપ્રંશ ભાષાઓના ટૂંકા પદ્યો, દુહા, સોરઠામાં આપણું કાવ્ય વિશ્વ વિસ્તર્યું છે. આ બધા જ લાઘવતાથી અભિવ્યક્તિ સાથે છે. ટૂંકામાં જાજેરું કહેવાની પરંપરાથી આપણે પરિચિત છીએ. જાપાની હાઇકુએ પણ ઝેન બૌદ્ધ ધમ્મપદ, મૂળ તો ધમ્મપદમાં બહુ ટૂંકા નિરૂપણો છે, સંવાદોમાં ધમ્મપદ જેને વાંચ્યું એને ખ્યાલ આવે એટલા ટૂંકા છે કે એમાંથી જાપાનમાં કોઈને હાઇકુનો વિચાર આવે બની શકે. એટલે એક એટલે હાઇકુમાં દાર્શનિક પરિમાણ પણ ઉમેરાયું છે. ધીરુભાઈમાં પણ એ દેખા દે છે. નીચેના હાઇકુ અંગત રીતે મને એ સંદર્ભ સાથે પણ દાર્શનિક પરિણામ સ્પષ્ટ રીતે ધરાવતા જણાયા એટલે અહીં સાંકળી લઉં છું. અરીસો ફૂટે, પ્રતિબિંબ ટુકડા થઈને તૂટે, ફૂટે તૂટે બે પ્રાસે જોજો અંદરના. બીજું તો બહુ અદ્ભુત છે, પી તુંબડાનું શૂન્ય, પી તુંબડાનું શૂન્ય તંબુરો ખીલ્યો માજમ રાતે. બહુ સરસ અદ્ભુત એવું આમ નીકળી જાય આપણા મોઢા એવા હાઇકુમાં ના આ બે ઉત્તમ છે. અહીં બે હાઇકુમાં અરીસા અને તંબુરાને નિમિત્તે કવિ એવું કંઈક નિરૂપે છે જે માત્ર ચિત્ર નથી, એથી સવિશેષ અને અલાયદું છે. પ્રથમમાં અસ્તિત્વના વેરણછેરણ હોવાનો સાક્ષાત અને બીજામાં શૂન્યના પાનથી થતો ખીલવાનો નિગૂઢ અનુભવ ખરેખર આહલાદક છે. આપણે જાણીએ છીએ કે કાવ્ય પામવાની સાચી પ્રક્રિયા કાવ્ય સાંભળવામાં છે. તો ભાઈ ચાલો આપણે કેટલાક હાઇકુ હવે સાંભળીએ. ધીમે ધીમે વાંચીશ એટલે સમજાશે, જરૂર પડે તો બે વાર રિપીટ કરીશ. જળમાં નભ, જળમાં નભ, પંખીનો પડછાયો એમાં ઉડતો, સરિતા કાંઠે, સરિતા કાંઠે ખર્યું વૃક્ષનું પાન દરિયે પહોંચ્યું, જીર્ણ કાસારે ઢોળી આંધીએ લીલ, જીર્ણ કાસારે ઢોળી આંધીએ લીલ સૂર્ય ઝીલાયો, ડૂબ્યો કાંકરો, ડૂબ્યો કાંકરો ઢૂંઢે એના પડઘા જલની લહેરો, ડૂબકી મારી ચાંદે સરમાં, ડૂબકી મારી ચાંદે સરમાં નભે કોરી છે કાય, નભે કોરી છે કાય બે બાજુ પર તરું, બે બાજુ પર તરું ઘેરાતો રસ્તો છાંયડે સૂતો. અહીંયા તકારનો ઉપયોગ, તરું રસ્તો સૂતો એ બહુ નોંધપાત્ર છે. તેલનું ટીપું પડ્યું પાણીમાં, તેલનું ટીપું પડ્યું પાણીમાં રચે રંગ કુંડાળા, રચે રંગ કુંડાળા. અંતમાં ધીરુભાઈના જે હાઇકુ સાથે સમાપન કરીએ. પૃથ્વી ગાયબ, પૃથ્વી ગાયબ ઘેર્યું ચોગમ આભ, આભ પૃથ્વી ગાયબ ઘેર્યું ચોગમ આભ અહો આગિયા અસ્તુ. છતાં એક
એક સૂચન એ પણ કરવાનું મન થાય છે કે ધીરુભાઈનું અનુવાદક તરીકેનું કામ અત્યંત મહત્વપૂર્ણ, એના જે વ્યાખ્યાનો આપણે વિશ્વ કવિતામાં સાંભળ્યા છે એ બધા જ, એની વિશે પણ વાત થવી જોઈએ. અને એમણે જે અંગ્રેજી લાંબા કાવ્યનો પણ પરિચય આપ્યો છે એની પણ એ કદાચ કેટલાક નિષ્ણાતો માટે હોય, નિષ્ણાતો દ્વારા થાય એ જરૂરી છે, પણ એ થવું જોઈએ કારણ કે ઘણા રસિકજનો એવા છે કે જેને એમાં રસ પડે. અસ્તુ. મારી સાથે આજના જે વક્તાઓ છે, મિત્ર કવિ મિત્ર હર્ષદ, પ્રફુલભાઈ અને બારીનભાઈ, અને સામે જે બધા બેઠા છે કોઈને કોઈ રીતે બધા ધીરુભાઈ સાથે સંકળાયેલા છે. ભાઈ મનીષે પસંદગી એવી કરી કે જેણે 25 લખ્યું એને જ આ 25 પધરાવી, એટલે મને એમણે આ 25 વિશે લખવાનું કહ્યું. આ પુસ્તિકા 2-3 રીતે મને વિલક્ષણ લાગી. એક તો એ કે એમાં ક્યાંય અનુક્રમણિકા નથી. અનુક્રમણિકા નથી એમ મેં જોયું તો આમ કેમ, તો એમાં 16 પાછળ પાનું 13 હોય, એટલે એવી રીતે બાઇન્ડ થયેલું છે કે તમે અનુક્રમણિકા પ્રમાણે શોધવા જાઓ તમને કોઈ પાનું જ ન મળે. એટલે દરેક ઉપર મેં નવા નંબર નાખ્યા, અનુક્રમણિકા નથી કરી. અને પછી થયું કે આના વિશે હું વાત કરું કદાચ થોડી. પુસ્તિકાના પ્રાગકથનમાં કવિશ્રી રાજેન્દ્ર શાહે અક્ષયદાસ કહેતા અખાનું અનુસંધાન જોયું છે, ને વધારામાં કહ્યું છે કે શ્રી ધીરુભાઈએ એમ કરતાં પ્રતિકાવ્યો નથી રચ્યા, પરંતુ અખાના મનોગતને ઓળખીને મૌલિક પ્રદાન દ્વારા આંગળી ચિંતામણ કર્યું છે. આ આંગળી ચિંતામણ બહુ જ મહત્વનો શબ્દ છે. અખાનો આમ તો એનો ઉદ્દેશ તો ઊંચો હતો, છતાં એ સમાજને નકારતો નહોતો, ઈહજીવનને નકારતો નહોતો, અને જ્યાં લાગે ત્યાં એણે આંગળી ચિંતામણ કર્યું છે ને આમણે પણ કહ્યું છે. વધારામાં એવી સ્પષ્ટતા એ કરી છે કે કવિએ આ અંગેનો કોપીરાઇટ કવિલોકને આપ્યો છે તે કારણે નહીં, પરંતુ કાવ્યોની ગુણવત્તાના ધોરણે આ બીજું પુસ્તક પ્રગટ કર્યું છે. 1 વર્ષમાં 2 પ્રગટ ધીરુભાઈના કવિલોક ટ્રસ્ટે પ્રગટ કર્યા, આ બીજું કર્યું કારણ કે જે અસ્પ્રત આવવાની હતી એ ન આવી એટલે આ કર્યું. પણ એમાં એક એના જે કવિતાનો ગુણ છે એના ઉપર ભાર મૂકે છે. અને ધીરુભાઈ ક્યાંય લાંબી પ્રસ્તાવના લખવા ટેવાયેલા છે જ નહીં. ક્યાંક લખી હશે એકાદ, મેં ક્યાંક બાકી નથી લખી. તો આમાં એમણે સાવ એક ફકરા જેટલું જ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે 1981 દરમિયાન વિવિધ સામયિકોમાં પ્રગટ થયેલા આ કાવ્યો પ્રગટ કરતી વખતે તેમાં ફેરફાર કર્યા છે, તેથી આ ગ્રંથસ્થ વાચનાને અધિકૃત ગણવી. આ 2 કવિઓ કાચું ન છેડે તેવી, કાચું ક્યારેય ન છેડે એવા છે. એટલે કે રાજેન્દ્ર શાહ પણ કાચું ન જવા દે ને ધીરુભાઈ પણ ન જવા દે પોતે, એટલે ફરીવાર એમણે સુધારેલા આ કાવ્યો છે અને તેથી આ કાવ્યોને છેવટની વાચના તરીકે ગણાવે છે. આ છપ્પા ભાષાની અને કથયિતવ્યની જે ચોટ આવવી જોઈએ તેવી એમ બંને દ્રષ્ટિએ સંતર પક્ષે એ જ એની કૃતાર્થતા છે એવું રાજેન્દ્ર શાહનું વિધાન છે. છપ્પામાં એક ચોટ આવવી જોઈએ અને એ અહીં છે અને કૃતાર્થ હોવી જોઈએ. આમ અખાનું, તેની કવિતાનું અનુસંધાન અને અભિવ્યક્તિ માટે છપ્પાની પસંદગી ધ્યાનમાં લેતા તેનું અનુસંધાન એ પણ તપાસવું રહે. કવિશ્રી ઉમાશંકર જોશીનું મૂલ્યવાન પુસ્તક અખો એક અધ્યયનમાં તો કવિએ વિક્રમના 17મા સૈકા પછીના 125 વર્ષના ગાળાના 3 મહત્વના કવિઓ એની એક સાથે વાત કરી છે, અખો, પ્રેમાનંદ અને સામળને. સરખામણી અને જુદાપણું એક સાથે ધ્યાનમાં લઈને ઉમાશંકરે વાત કરી છે. જન્મે વૈષ્ણવ એવા અખાજી
છેલ્લે શંકર વેદાંતમાં ઠર્યા, પરંતુ તેમણે ઐહિક જીવનની અસ્પૃશ્યતા સેવી નથી. એની કવિતામાં દર્શનની દીપ્તિ ભલે હોય, પણ તે ગગનચારીની નથી બની ગઈ. એ વાત ઉમાશંકરે ભાર મૂકીને આખા વિશે કહી છે. આપણે એનું પણ એક અનુસંધાન અહીંયા આપણને મળે છે. કવિતાના દર્શનની દીપ્તિ હોય, પણ તે ગગનચારીની ન બની જતા તેમાં જીવનનું સમર્ગ દર્શનની ઉણપ ન રહે, તે આખાનું લક્ષ્ય રહ્યું છે. પણ એની કવિતા વિશેનું બીજું ધોરણ કયું છે આખાનું, એ ત્રણેયની એમણે વાત કરી છે કે આત્મિક વિકાસમાં આગળ વધેલા અથવા વધવા તલસતા એવા લોકોનું ધ્યાન અખાએ ખાસ રાખ્યું છે. એટલે અખો એક ઉચ્ચાશયી કવિ છે, અને ઉચ્ચ એવા ભાવ એવા ભાગને માટે પોતાની હૃદયધારા ફેલાવતો રહ્યો છે. આ અખાની વાત કરી. પછીના કવિ પ્રેમાનંદ વિશે કહે છે કે એમાં દર્શન કરતા જીવનનું નિરૂપણ વધારે છે. ભાર મૂકીને અધિકારની દ્રષ્ટિએ, કાવ્ય ભાવનની ક્ષમતાની દ્રષ્ટિએ મધ્યમ એવા વર્ગ આગળ, એટલે જેમની આપણે કહીએ કે કવિતાને પામવાની શક્તિ એ મધ્યમ કક્ષાની હોય, એમને માટેનો આ કવિ પ્રેમાનંદ છે. આખો એથી જરા ઊંચું તાકે છે. એવા વર્ગ આગળ ગાગર પર વેઢનો રણકારો બોલાવતો કલાવાણી લલકારે છે. આ કલાવાણીની વાત પાછી સમજીને હું શંકરે લખીશ પ્રેમાનંદ માટે, કે પ્રેમાનંદની કલા ઉપર તો એ ખુશ છે જ. એકવાર પરિષદમાં એક પરિસંવાદ હતો, અને એ વખતે કોઈક નિમિત્તે ઉલ્લેખ થયો હાસ્યનો. ત્યારે ઉમાશંકરે કહેલું કે જો હસાવવાની 100 રીત હોય તો પ્રેમાનંદે 101 અજમાવી છે. એટલે કે પ્રેમાનંદ એમના મનમાં ઊણો નહોતો, પણ એ કઈ આશયથી અને કોને તાકીને, કયું ઓડિયન્સ છે કોનું, એ રીતે આ ભાગ 3 ઉમાશંકરે પાડ્યા છે. અને પછી એનું અનુસંધાન આપણને ધીરુભાઈમાં મળે છે. અલબત્ત તેનું ઓડિયન્સ જુદું છે, એ વાતે ભાર મૂકીને કહે છે. સામળ તેની પ્રતિભા દર્શનથી બહુ દૂર છે, એટલે કે એની એટલી મોટી પ્રતિભા આપણને અથવા જેમાં દર્શન આવતું હોય એનાથી એ દૂર છે. જીવનના બેફામ વર્ણન પર એ મદાર બાંધે છે, અને ખેડૂત વસવાયા વગેરેના સૌથી નીચલા થરને પોતાની પૂરપાટ વક્તૃત્વ શક્તિથી ડોલાવે છે. આ 3 કવિઓએ 125 વર્ષમાં જનતાના સઘળા થરોને પોતપોતાની આગવી પ્રતિભા શક્તિથી કાંઈ ને કાંઈ પ્રસાદી વહેંચાવી એવું એમનું તારણ છે. હવે અત્યારની વાત આપણે કરીએ તો આપણે ત્યાં તો 81-90 એટલે કે 9મા દાયકાની અંદર આપણી કવિતાને કેવા કેવા પડકારો ઝેલવાના થયા, અને એમાં નવું શું આવ્યું, કેવી રીતે આવ્યું, એનું એક બહુ સરસ પુસ્તક આપણી પાસે છે. અને શેષ વિશેષ 1984 એટલે કે 1984માં શેષ વિશેષ એટલે આખા દાયકાના પ્રતિનિધિ રૂપે 84ની કવિતાનું એક સંપાદન થયું પ્રમોદ કુમાર પટેલે અને હરીશ મીનાસુરે કર્યું. હવે એમાં તો માત્ર 84ના કાવ્યો જ લેવાના હતા, અને આ જે અંગ 25 છે એ તો પહેલાં પ્રગટ થઈ ગઈ, એટલે સ્વાભાવિક રીતે જેમાં ધીરુ મોદીનું કાવ્ય છે પણ ધીરુ પરીખનું નથી, બહુ સ્વાભાવિક છે એ તો. પણ જ્યારે એ પૂરું કરે છે, આખું પ્રસ્તાવના પૂરી કરે છે, ત્યારે જે બધાને યાદ કરે છે, ત્યારે જે નવો ઉન્મેષ આવ્યો એની વાત કરતાં કહે છે કે લાભશંકર ઠાકરનો લઘરો, પછી સેતાંશુનો મગન, ત્યાર પછી રમેશ પારેખ એના આલા બાપુ, આ બધા જે પાત્રગત જે કવિતાઓ થઈ એની વાતની સાથે એ અંગ 25ને યાદ કરે છે. એટલે કે નોંધ એની આ રીતે લેવાય જ છે. આ જે અંક 25 છે એને નોંધ નથી લેવાય એવું નથી. અને આમાં એક બીજી વાત કહેવાની એ રહી
કે ધીરુભાઈના મનમાં આખો સમાજ છે. હવે અખાએ શું કર્યું છે કે જ્યારે એણે છૂટા છૂટા લખેલા બધા છપ્પા એ જ્યારે ભેગા કરીને મૂક્યા ત્યારે વિષયવાર એને અંગ એવું નામ આપ્યું, એટલે કે વિજ્ઞાન અંગ, ફલાણાંગ, આ અંગ. તો એ અંગની પચીસી ધીરુભાઈએ કરી. એમણે વિષયવાર વર્ગીકરણ નથી કર્યું, પણ અંગ, અંગ એટલે શું કે સમાજના જુદા જુદા સમૂહો, સમાજના જુદા જુદા અંગ. એ અંગ પચીસે એમણે એ અર્થમાં લીધી, પણ અંગ શબ્દ એમને પાછો અગા અખા પાસેથી જ મળ્યો. એટલે એમનું એક અનુસંધાન તો સતત અખા સાથે જ છે. અને પેલી જે આંગળી ચિંતામણની મેં વાત કરી તો એમાં એ છે કે ધીરુભાઈએ કોઈને છોડ્યા નથી. અને મને લાગે અત્યારે લખવા બેસે તો ઘણા અંગો એમણે લખવા પડે, પણ આ તો એ વખતના જે અંગો એમની આંખે ચડ્યા એની વાત એમણે કરી છે. અખાની એક બીજી વાત કહી છે ઉમાશંકરે કે દંભ અને દેખાડાને એ સ્વીકારી નથી શકતા. તો આ જ ગુણ ધીરુભાઈનો છે. એમને જે કહેવું એ સીધું જ કે સ્પષ્ટ કે કોઈ પણ જાતની છોછ વિના કે એમાં કોઈ ડંખ પણ ન હોય, પોતે જે માનતા હોય કે પ્રામાણિકપણે કે. તો આ પણ એક અનુસંધાન અખા સાથેનું ધીરુભાઈનું છે. જો કે છપ્પાઓમાં માત્ર જે છપ્પાઓનો તફાવત ક્યાં છે એની વાત કરી છે કે જે પહેલાં જે માંડણ એને લોકોએ જે છપ્પાઓ કર્યા એમાં તો ચોપાઈની છ છ પંક્તિ અને એ રીતે છપ્પો. તો એ રીતે જે છપ્પાનું ચાલ્યું એમાં છ પાઈ છપાઈ છપે, એટલે છપે એવું એક જુદું નામ ત્યાં આપેલું છે અને આને માટે યોગ્ય છે એવું ઉમાશંકરે કહ્યું છે. અને કહે છે આગળ કે અખાનો જે છપ્પો છે એ આપણા જે આ જે શાસ્ત્ર છે આખું આપણું છંદનું એનો છપ્પો નથી, એટલે કે શાસ્ત્રમાન્ય છપ્પો જે છે એ અખાનો નથી પણ ધીરુભાઈમાં છે. એનું કારણ છે એમાં શું છે કે છ માત્રાઓની ત્રણ ત્રણ પંક્તિ એટલે એક છપ્પો થાય. અને એ રીતે જોઈએ તો ધીરુભાઈએ જે શાસ્ત્રીય છપ્પો છે બરાબર જાળવી રાખ્યો છે અને બાકીનું અનુસંધાન એમનું અખા સાથે છે. અખામાં તો એવું છે કે એમ થાય કે છ પંક્તિમાં કાંઈ વાત પૂરી નથી થઈ અને અધૂરી રહી ગઈ તો બે ઉમેરીએ નાખે. ત્યારે ધીરુભાઈ એવું નથી કર્યું, એમના છપ્પાઓમાં ત્રણ ત્રણ પંક્તિ અને દરેકના બબે ચરણ એટલે છ ચરણનો છપ્પો એ ધીરુભાઈનો છપ્પો. હવે આમાં શું છે બીજું કે ઐહિક જીવન જેને કે આપણું આજુબાજુનું જીવન એનાથી અળગો નથી થઈ ગયો આખો, એને એ ઉચ્ચાશય છે ને તો આત્મજ્ઞાનમાં ગયેલો છે. જન્મે વૈષ્ણવ હતા એ છતાં એણે તો શંકરાચાર્યનો અદ્વૈત એ વાદ એમણે સ્વીકારેલો અને તે છતાં એમ કે પેલું એક સૂત્ર છે ને કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એણે જગતને મિથ્યા નથી ગણ્યું અને એ રીતે ત્યાં પણ એની નજર તો રહી છે, એટલે એ રીતે એક સામાજિક પણ છે. એટલે આ રીતે એમણે એ વાત કરી છે. એટલે જે કંઈ ખોટું હોય એની સામે ધીરુભાઈ આંગળી કેમ ન ચીંધે. તો આપણે એમના જે છપ્પાઓ છે 25 છે વધારે નથી, એમાં એવી પંક્તિઓ જ મેં પસંદ કરી છે, એમાંથી હું એક એક કહેતો જઈશ. હવે અંગો જે છે એની યાદી હું તમને કહું કઈ જાતના અંગો એમણે લીધા છે. અક્ષર અંગ, આચાર્ય અંગ, વેપારી અંગ, કેળવણીકાર અંગ, અધ્યાપક અંગ, ક્રાંતિકાર અંગ, શહીદ અંગ, માણસ અંગ, વ્યક્તિત્વ અંગ, સત્તા અંગ, વિદ્યાર્થી અંગ, રાજકારણી અંગ, સેવક અંગ, વિદ્યા અંગ, પ્રધાન અંગ, લોકશાહી અંગ, નગર અંગ, ખુશામદ અંગ, રૂપિયા અંગ, વિવેચક અંગ અને નિજ અંગ. એટલે છેલ્લે પોતાની ઉપર એ વાટ લઈ ગયા છે. અને હું તો એમ કહું છું કટાક્ષ કરવો હોય હસાવવું હોય તો માણસે પોતાના ભોગે હસાવવું જોઈએ,
બીજાને ઉજાડા પાડવા એ સારું ના કહેવાય. એટલે ધીરુભાઈએ નિજ અંગ એ વાત છેલ્લે કરી છે, પણ એ કર્યા વિના નથી રહ્યા. એક પ્રામાણિકતા છે, હું એમ કહું છું, એક કવિની પ્રામાણિકતા છે અને આપણને જોવા મળે છે. પહેલું અક્ષરઅંગ લીધું છે, કારણ કે અક્ષર સાથે એમને કામ પાડવાનું છે. તો એક હસ્તનું એવું ચેન, કાગળ દેખી પકડે પેન. તમે જુઓ કે આ લખવા બેસી જાય ત્યારે તો લખવાનું અઘરું હતું, હવે તો બહુ સહેલું. વોટ્સએપ ઉપર તમે કવિતા મૂકી દો ને પાર વિનાની તમને લાઇક્સ મળે. અત્યારે કવિતા સહેલી થઈ ગઈ છે ને એટલે મોંઘી થાય. એટલે આમાં કહે છે કે એક હસ્તનું એવું ચેન, કાગળ પકડી કાગળ દેખી પકડે પેન. અને છેલ્લે કહે છે ઘેન થકી જાગે તો, ઘેન થકી જાગે તો સમ, કલમ ન જાણે અક્ષરગમ. કલમ અક્ષરને ઓળખતી નથી ને લખે જાય છે, તોય વધુ એ લખતો ફરે, અક્ષર એનો ચારો ચરે. આખર તો એવું એ રે, ડૂબે અક્ષર ને કલમ હોવે. અક્ષર ડૂબી જાય ને કલમ વહી જાય. એટલે આમાં કંઈ નીપ જાય નહીં, માત્ર અક્ષર ઓળખવાથી કશું ન થાય. અને એક બીજી વાત હમણાં ભાઈ હર્ષદે કહી, એ પણ મહત્ત્વની છે, કે તમને એક પરિભાષા આવડી જાય. આધ્યાત્મની એમણે વાત કરી, પણ હું તો કહું વિવેચનમાં યાદ છે. તમને વિવેચનની પરિભાષા આવડતી હોય એટલે તમે વિવેચક થઈ જાઓ, એ વાતમાં કોઈ માલ નથી. તમે કૃતિને પામી ન હોય, એની અંદર ઉતર્યા ન હો, એમાં શું પડ્યું છે એની ખબર ન પડતી હોય, પરિભાષા આવડે છે વિવેચનને લખવા બેસી ગયા તો. આ આ છેતરામણી એક આખી બાબત છે. એ અધ્યાત્મમાં અત્યારે સૌથી વધારે ચાલી રહ્યું છે, વિવેચન કરતાં વધારે. કારણ કે લોકો અત્યારે બહુ વિવેચન નથી કરતા, પણ આધ્યાત્મિક કવિતા બહુ લખાય છે. આમ ક્યારેક તો ત્રાસ થાય એટલી લખાય છે. એટલે આ આ આ કશું આ ધીરુભાઈ સ્વીકારી એવા નહોતા. અક્ષરઅંગને આ રીતે કહે છે. અને આચાર્યઅંગ જે છે ને, એમાં એમણે એક સરસ વાત કરી છે કે ઓફિસ મધ્ય વિરાજે જંત. આમ તો જંતુ જેવો છે, પણ સીધું નથી કહ્યું કે અક્ષર મધ્ય ઓફિસ મધ્ય વિરાજે સંત, સકલ આચરે એવો ખંત. બધાએ આચાર પ્રમાણે રહેવું જોઈએ. નિજનું પોત ન જુએ લગીર, પરના ધોવા નીકળ્યો ચીર. મુખથી વહેતો સુખથી ધોધ, પાછા બોધ આપતો જાય છે. હૃદય મહી ક્યાં કરવી શોધ. અંદરનું કાંઈ નથી કહેવાનું, બોલ્યા કરે છે, બહારનું જ છે બધું. અને છેલ્લે એમાં કહે છે કે મહિમાવંત મુખ ઉચરે વાણ, ગણવી એ સદગુણની ખાણ, ખાણ કોલસાની એ હોય, ખાણ કોલસાની એ હોય, ખાણ વળી પથ્થરની જોઈ. આચાર્યનો અવતાર જ મળ્યો ને પથ્થર ભેળો કોલસો ભેળ્યો. હવે તમે જુઓ કે આ એમને જે કહેવું છે, આવા આચાર્યો સાથે એમને કદાચ પનારું પડ્યું. આમ તો એ પોતે આચાર્ય હતા સુરેન્દ્રનગરમાં, પણ એમણે છોછ રાખ્યા વિના આ વાત કહી છે. વેપારી અંગ વિશે બહુ કડક થયા છે વેપારીઓ વિશે. આજે તો વેપારીઓ તો સારા હતા એમ આપણે કહેવું જોઈએ. એવા કોર્પોરેટ હાઉસ આવી ગયા છે કે જે આખા દેશને ખરીદી લેવાના છે. આવતીકાલની પ્રજા ખાનગી પેઢીઓના ગુલામ હશે. હું લખી રાખો તમે, આવતીકાલની પ્રજા ખાનગી પેઢીઓની ગુલામ હશે. અહીંયા વેપારી અંગ વિશે એમણે કડક લખ્યું છે કે મનને કહે તું ખીસું ઝાંખ, મનને કહે તું ખીસું ઝાંખ, અર્જુન જેમ પંખીની આંખ. અર્જુન જેમ આ નફા સિવાય કશું જોતો જ નથી વેપારી છે એ નખા. અને છેલ્લે કહે છે કે ચોર જોઈ મો મરડે સૌ, ચોર જોઈ મો મરડે સૌ, કસાઈથી થથરે જનસૌ. ચોર કસાઈ ભેગા મળ્યા, એણે આ વેપારીને બીજું એક બિરુદ આપ્યું. ચોર કસાઈ ભેગા કર્યા, વેપારી થઈને અવતર્યા. એકાદશમો એ અવતાર, ભગવાનના દશ અવતાર તો આપણે જાણીએ છીએ, આ 51મો છે. 51મો એ અવતાર, પ્રજાતણો બેડો છે પાર. એમાં પણ એમને આજે એમને કહેવાનું છે
કે વિદ્યારામને લાગી હાર, ઊઠાનું નહીં જ્ઞાન લગર, કેળવવા નીકળ્યા છે ગામ, ગોરે આતમ આઠે જામ. પોતાનો આત્મા તો આઠે જામ સૂતો છે ને બીજાને જગાડવા નીકળ્યા છે. જાગ્યાનો તે શો મહિમાય, જગાડવાનો ઢોલ પીટાય. એટલે આ કેળવણીકાર અધ્યાપક અંગ, એને પણ એ પોતે અધ્યાપક હતા પણ એના વિશેની એક લીટી કહું, તેવો એનો વાણી મેં સ્ત્રવે નહીં જે ગાજે મેં. આપણે કહેવત છે ને કે ગાજા મેં વર્ષા નહીં, તો આ બોલ બોલ કરતા હોય ભણાવતા હોય એમની રીતે, પણ તેવો એનો વાણી મેં સ્રવે નહીં, એમાંથી કશું ટપકતું નથી, મળતું નથી. ડૉક્ટર અંગે, એમાં ડૉક્ટરને અને વૈદ્યને ભેગા કરી દીધા છે. આપણે ત્યાં કહેવાય છે ને કે વૈદ્યને પહેલાંનું સહિયારું, એમ વૈદ્ય ગાંધીનું સહિયારું. આમાં ડૉક્ટરોને એ રીતે, આપણને આ કોરોનાના આખા સમયમાં ડૉક્ટરોનો અનુભવ સારો ને ખરાબ બંને થયો છે. અમુક ડૉક્ટરોએ લૂંટ્યા છે અને અમુકોએ પોતાનો જીવ જાય ત્યાં સુધી સેવા કરી છે, પણ આમાં એમણે ડૉક્ટરને અને વૈદ્યને ભેગા કરી દીધા છે. કલાકાર અંગ, આ જે કલાકાર અંગ છે ને એ તો કવિઓને લાગુ પડે, કારણ કે પોતાને કવિ કેવડાવતા હોય, કલાકાર કેવડાવતા હોય છે. એટલે આપણે આ ઉઠીને વાત કરવાની. એક જીવ અભમતો ફરે, ચિત્ત એનું તો ક્યાંય ના ઠરે, કલાકાર લીધો અવતાર, આર્ટ ફોર આર્ટ સેક. કલાકાર જ લીધો અવતાર, હું છું એનો તારણહાર. પોતે જ કલાનો ઉદ્ધાર કરવાનો છે. હવે ખ્યાલમાં પાછો ફરે છે, પતંગિયાને ફૂલ નહીં એક, રંગ રંગ પર ઉડન ઠેક. પતંગિયો જેમ જુદી જુદા ફૂલ ઉપર, એમાં આ કોઈ એક કલામાં ને બધે વિહરતો હોય છે. પછી છેલ્લે કહે છે એમાં, પછી હસાહસ ચોગરદમ, અબૂધને પડતી ના ગમ, મોટો થયો પણ મૂછની મણા. મોટો થયો, આ જોવો, આ બહુ બહુ મૌલિક એવી એક અભિવ્યક્તિ છે કે મોટો થયો પણ મૂછની મણા, કલાકાર એવા અહીં ઘણા. તો આ તમે, આપણે ઘણીવાર આપણને આવા ભેટી જતા હોય છે કે એણે જે લખ્યું એને કલા જ કહેવી પડે, ચાલે જ નહીં. તંત્રી અંગ, એટલે તંત્રીનું શું છે કે એમાં એણે એક નવો શબ્દ આપ્યો છે આ અંગમાં એમણે, કે નિજના ક્યાં છે કલમને શાય. તંત્રીને ક્યાં પોતાની કલમે નથી વાપરવા, શાયે નથી વાપરવાની. મતું મારે માવજીભાઈ, માવજીનો પિત્તો જાય, કટારિયા સો વીંઝણો ભાઈ. આ કટારિયા શબ્દ છે ને એ કોલમ રાઇટિસ માટે છે, જે કતારો કટારો લખતા હોય એ બધા એ મૂંઝાઈ જાય જો પેલો તંત્રી નારાજ થઈ જાય તો. એટલે કહે છે કે માવજીભાઈનો પિત્તો જાય, કટારિયા સો વીંઝણો ભાઈ, હવા નાખવા માંડે, તું લખ લખ ને હું લૂંટ હું, મનમાં મલકે ખૂટલ ખૂંટ. એટલે એને ખૂટલ ખૂંટ સાથે અહીંયા એમણે અરજાવી દીધો છે. ત્યાર પછી પ્રકાશક અંગ, આ આપણને બધાને લાગુ પડતી વાત છે. મને લાગે આપણે કવિ લોકે તો કદાચ બે જ એમના પ્રકાશન કર્યા છે, મોટાભાગના મને લાગે કૃતિમાંથી જ થયા છે. હા, એટલે એમને તો આ મિત્ર મળ્યા પ્રકાશક, એટલે એમને એ રીતે પ્રકાશકનો એવો અનુભવ એમને નથી, પણ એ જાણે છે કે પ્રકાશક શું છે ને લેખક શું છે. એટલે એમણે પ્રકાશક અંગની જે વાત કરી છે કે અક્ષરની દુનિયાનો દેવ, અક્ષરની દુનિયાનો દેવ, અક્ષર પાડ્યાની ક્યાં ટેવ. એ પોતે કંઈ લખતો નથી, અક્ષરના થોથા એ કરે અને થોથાથી તો હાટ જ ભરે. લખનારો ત્યાં આવે જાય, મંદિરમાં જમ જન ઉભરાય. મંદિરમાં જતા એવા ભક્તિભાવે જતા હોય લેખકો, એની આ કટાક્ષ તો છે અહીંયા. એમ પ્રકાશક કોળી રે, જમ છોળા તો નદકો વહે, ટેબલ પર મુકાવે પ્રત, ઉદ્ધારણનું લીધું વ્રત, કે હું તારો ઉદ્ધાર કરવાનો છું. એમ માને સર્જક નીચ ઉદ્ધાર, બેડો તો પેલાનો પાર, કમાવાનો પેલો છે. આ વાત એમણે કહી છે. અને હસ્તપ્રતુમાં હસ્ત જ બૂડે, હસ્તપ્રતુમાં હસ્ત જ બૂડે, પછી પ્રકાશક અક અધર ઉડે,
કોઈ સર્જક કરતો ફરિયાદ કહે પ્રકાશક વોદિન યાદ. કોઈ ફરિયાદ કરે તો પેલો કે વોદિન યાદ, અંધારેથી આણ્યો બહાર એ શું છે ઓછો ઉપકાર, તને કોણ ઓળખતું હતું, તમે છાપ્યું એટલે બધા જાણ્યો. આ એટલે પ્રકાશક અંગ એને પણ આમણે છોડ્યું નથી. ક્રાંતિકારક આ તો નરી મશ્કરી છે. હું તમને કહું કે ક્રાંતિકાર કેમ થવાય, એમ કંઈ સહેજમાં થવાય, પણ તમને કહું આજે એવી એક જમાત તો છે જ જે પોતાને એક્ટિવિસ્ટ તરીકે ઓળખાવતા હોય છે, પણ આમાં એ શબ્દ એમણે નથી વાપર્યો. પણ ક્રાંતિકાર માટે કહે છે કે ભેજામાં ત્યાં છો જબકાર, લાવ બનો હું ક્રાંતિકાર. અજવાળામાં જોતો છેક પડછાયો તો એકનો એક, પડછાયાને કાપું સાથ, દીપ બુજાયો નિજને હાથ. પડછાયો એ નથી ખપતો, એને તો કોઈ ખપતું નથી, ક્રાંતિકાર છે. એમાં છેલ્લે છે કે ક્રાંતિનું રૂપ આ છે શુદ્ધ, પડછાયા સંગ વ્યાપ્યું યુદ્ધ. એ લડી લડીને ક્યાં લડે છે, પડછાયા સાથે લડતા લડતા એવું લડ્યો પંડ ઉપર ગા આવી પડ્યો, પંડ કાપી પડછાયો હણ્યો, ક્રાંતિકાર ખરી માનો જણ્યો. એટલે ક્રાંતિકારને આ રીતે એમણે મજાક કરી છે. સાચા તો ભાગ્યે જ મળે. શહીદ અંગ કોઈ કૂટાઈ ગયો હોય ને પછી એ શહીદમાં ખપી જાય, આવું આપણે ત્યાં થતું હોય છે. આ વાત પણ એમણે પોતાની રીતે કરી છે શહીદ અંગમાં, કે કાલ ઊભો તો લેવા શાક, કાલ ઊભો તો લેવા શાક, આજ બળે ત્યાં દીવો પાક. કૌતક આગળ એવું ધપ્યું કે મરણ છાનું ખાંભીમાં ખપ્યું. શાક લેવા ગયો તો મરી ગયો અને ત્યાં ખાંભી થઈ ગઈ. મરણ છાનું ખાંભીમાં ખપ્યું, જોઈ ખાંભી નિશાસો ખર્યો, શહીદ શબ્દને શહીદ કર્યો. આ શહીદ શબ્દને શહીદ કરી નાખ્યો, એનું કોઈ મૂલ્ય ન રહ્યું શહીદનું આવી રીતે કરવાને લીધે. એટલે આ વાત કહેવાની રીત વધારે ઊંડી છે. માણસ સંગ, માણસ પોતાને માણસ ધારતો હોય છે કે કેમ, એ બહુ મોટો પ્રશ્ન છે. અને પછીનું વ્યક્તિત્વ અંગ છે. ઘણા માણસને પોતાના વ્યક્તિત્વ અંગે બહુ ખોટા ખ્યાલ હોય છે, અને આપણે ઘણા વખતથી જોતા હોઈએ છીએ કે પોતાની જાત વિશે એવો ઊંચો અભિપ્રાય બાંધીને ફરતા હોય છે, આ વ્યક્તિત્વ છે પોતાનું એમ, એવું એમના મનમાં એક ખ્યાલ હોય છે સાકો ખોટો. તો એ વ્યક્તિ વ્યક્તિ ચોગરદમ, વ્યક્તિત્વનો પીટે પડગમ, પોતાના વ્યક્તિત્વનો ઢોલ વગાડતું વગાડતું ફરે. પડગમ કેરો વધતો નાદ, માણસ માણસ પાડે સાદ. સાદ સાંભળી વેળા મળ્યા ને ટોળાએ માણસને ગળ્યા. ટોળું ભેગું થાય ત્યારે માણસ વ્યક્તિ તરીકે રહેતો જ નથી, એ ટોળાનો એક અંશ બની જાય છે. પછી એની બુદ્ધિ એ કામ નથી કરતી, એની વૃત્તિ એ કામ નથી કરતી, એક ટોળાનો અંશ. ઘણા ગણતરીપૂર્વક એમાં ભળતા હોય છે કે પથ્થર ફેંકશું તો આપણા માથે નહીં આવે, એ પણ એ જુદી આખી જમાત છે આખી. એટલે એ વ્યક્તિત્વને આ રીતે કહે છે. અને એમાં એક સરસ પાછો અંગ્રેજી શબ્દ વાપરે છે, ટોળાનું એમ ફાટ્યું પેઠ. ટોળું તો મોટું જ થાય ને, વ્યક્તિ શોધે વ્યક્તિ નેટ, આમાં નેટ વ્યક્તિ, શુદ્ધ વ્યક્તિ ક્યાં મળે એમ છે, એ શોધવા નીકળવું પડે છે. એ એમણે કહ્યું છે, એ જે થઈ સંગાથી આવા જન, ચરણ ચિંધે ત્યાં દોડે તન. એટલે પછી બુદ્ધિ કશું ને પગ દોડે એમ માણસ દોડે છે, બુદ્ધિ પ્રમાણે કે દ્રષ્ટિ પ્રમાણે નહીં. દોટ એમ નિત વાધે ગણી, નથી કોઈનું જ્યાં કોઈ ધણી. ધણી વગરનું ધસતું જૂથ, મેલી સગળી જૂંટા જૂંટ. એટલે આ પછી આપણે અત્યારે આપણે જેના વિશે કહેવું જ જોઈએ એવી વાત હવે આવે છે ને, સત્તા અંગ. સત્તા અંગ અને એમાં એક છે કે એક મનુજનું એવું મન, મધ્યાને તપતો જમદન. દિવસ મધ્યાને તપતો એવું એનું મન છે, એવું તપે છે. તપતો તપતો પશ્ચિમ ઢળે, પૂર્વમાં ભલે ગયો પણ પશ્ચિમમાં તો ઢળવું જ પડે બધાને. તપતો તપતો પશ્ચિમ ઢળે, નજર તો એ પૂરવમાં વળે. પેલું છૂટ્યું એ છૂટતું નથી મનથી. પશ્ચિમે પૂરવનો ધંગ, એ તો
છે સત્તાનો રંગ. સત્તા એકવાર જ મળે એમને છોડવી બહુ આકરી થઈ પડતી હોય છે. રંગ રંગની ખેંચમ તાણ, પશ્ચિમ કેમ ન ઉગે ભણ, કે હું આ બાજુ ઢળે પણ આ બાજુ સૂરજ કેમ નથી ઉગતો. આ તમે જુઓ કે આ કહેવાની એક બહુ જ વિશિષ્ટ રીત છે કે પશ્ચિમમાં સૂર્ય કેમ નથી ઉગતો, હું તો ત્યાં ગયો. અને આ રીતે કહેતા કહે છે કે ખટપટના શ્વાસો ફેલાય, જમ અંગારે ઘન ઘેરાય, ઘેરાય પણ વરસે નહીં, મૂંજાતી ધરતી કણમહી, કણકણનો વ્યાપે જ્યાં શોષ, ઉપરથી ગરજે ત્યાં ઘોષ. એટલે સત્તાના ઘોષ ગાતા રહે છે, કશું પ્રજાને મળતું નથી. વિદ્યાર્થી અંગ, હવે તમે જુઓ કે આખા માહિતી એકબીજા સાથે જોડાતા અંગો છે. તો અહીંયા પહેલાં આપણે જોયા આચાર્ય આવ્યા, પછી અધ્યાપક આવ્યા, અને પછી હવે અહીંયા પાછો વિદ્યાર્થી આવે છે. વિદ્યાર્થી વિના ક્યાંથી કશું ચાલવાનું હતું? પણ વિદ્યાર્થીને એ ખબર તો લે છે કે પાર ઉતરવા કાશ જ જોઈ, પાર ઉતરવું હોય તો લાકડું જોઈએ, પાર ઉતરવા કાશ જ જોઈ, મણી બાંધે કોઈ તરતું હોય, મણી બાંધવાથી કોઈ તરે નહીં, જે સમજે તરવાનો મર્મ, તજી વતરણા પાળે ધર્મ. બીજા વતરણા છોડી દે ને ભણવાનો ધર્મ એ પાળે, સમજ વગરનો વિદ્યા પ્રેમ, ઘેટા પાછળ ઘેટું જેમ. સમજ વગરનો વિદ્યા પ્રેમ, ઘેટા પાછળ ઘેટું જેમ. એ વિદ્યાર્થી અંગને પણ રાજકારણી અંગ છે, ત્યાં પાછા ધીરુભાઈ થોડાક વધારે આકરા થયા છે. અત્યારે તો રાજકારણી અને વેપારી બંને એક જ છે, એટલે આપણે આની વાત કરીએ કે આની વાત કરીએ એક જ છે. એક જીવના એવા ઢંગ જામે નહીં બસ ક્યાંય રંગ, કરવું શું મનમાં મૂંઝાય, કંઈ તરકીબો ઘડતો જાય, છેવટ લાજ્યું એક જ સત્ય, લોકોની સાચવવી પત્ય. લોકોનું રંજન કરવું, રાજી રાખવા, સાચા કે ખોટા વચનો આપીને, લોલીપોપ આપીને, આ રાજકારણીઓનો ધર્મ છે. પતકાજે આસન આરૂઢ, રાજકાજમાં પેઠો મૂઢ, આવો આવો સૌ કો કરે, ગયો કાળ છે યાદ જ રહે. ગઈકાલે રખડતો હતો ને કોઈ ભાવ નહોતો પૂછતો, હવે બધા આવો આવો કહે છે, એ પછી એ શું કામ સંભાળે ભૂતકાળને. કોઈ નહોતું પાસે કે દૂર, એકલ પંડ તરતો પૂર, એ અગાઉની વાત. અને પછી આગળ કહે છે, પૂર તરંતો પહોંચ્યો પાર, નથી કોઈની સાડી બાર, મૂરખ કઈ સૌ હસતું હતું, રાજકારણી લેણું થતું, સકલ વનમાં એક જ ભર્યો, જેમ ગાભાનો ઘોડો કર્યો, જેમ ગાભાનો ઘોડો કર્યો. અને પછી છેલ્લે એમાં કહે છે કે ઘડીમાં અહીં તો ઘડીમાં તઈ, આપણે જાણીએ છીએ ને, એક ડાળથી કૂદીને બીજી ડાળ ઉપર, ભલે કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાયો પણ એ ભાજપમાં પાછો મંત્રી થઈ જાય, કેટલા લીધા એ તો આપ કોઈને ખબર નથી પડવાની. એટલે કહે છે કે ઘડીમાં અહીં તો ઘડીમાં તઈ, મરકટને તરું નીજનું નહીં, માકડાને મને વાંદરાને મને કોઈ એક ઝાડ પોતાનું નથી હોતું, બધા એના જ હોય છે. દિશા બદલતી ડૂગડૂગી વાય, ગુલાટ ખાતો એ ગમ દાય. આ ગુલાટ શબ્દમાં વાંદરાનું સૂચન આવી જાય છે. અને સેવક અંગ, આ એક નવી પ્રજાતિ છે. આ જ્યારે આપણી આઝાદી આવી ને પહેલાંથી આ પ્રજાતિનો જન્મ થયો છે. કશું ન કરતા એ રખડી ખાતા હોય ને આપણે પૂછો શું કરો છો, બસ કે સમાજ સેવા. કઈ સમાજ સેવા? પણ આવું કહેનારા મને ઘણા મળ્યા છે, કંઈક કંઈક કરો છો કે સમાજ સેવા? આપણે બસ સમાજ સેવા. તો આ જે સેવકોની જમાત છે ને, એ આઝાદી પહેલાંથી શરૂ થઈ ગયેલી, કે કોક દી આઝાદી આવશે સારું કંઈક તો મળશે, આવી ગણતરીથી સેવકોની એક જમાત ઊભી થયેલી. હું આઝાદી પહેલાંનો સમય મેં જોયો છે એટલે કહું છું, એમને એમ નથી કહેતો, આવા સેવકો મેં ત્યારેય જોયેલા એટલે કહું છું. કે એક જીવના એવા ઢંગ, કાચિંડો જેમ બદલે રંગ, રંગ બદલતો મન હરખાય, ના કોઈ નથી એ પરખાય. પછી મનમાં માનતો એક મન કોઈ ઓળખતું નથી, સેવક સેવક સૌ કો કહે,
મનથી જાજું તન લહ લહે, અને કોઈ એને સેવક કહે એટલે બહુ રાજી થઈ જાય, તન લહ લહે. એટલે આ રીતે એમણે સેવક અંગને લીધો. પછી લોકશાહી અંગ. હવે જે લોકશાહી છે આપણી, આપણે આપણા દેશે સ્વીકારેલી એક શાસનની પદ્ધતિ છે, અને આખા જગતના લોકો કહે છે કે લોકશાહી એ ઉત્તમ શાસન પદ્ધતિ છે. કારણ કે એમાં એક તક છે, તમે શાસકને બદલી શકો છો. એટલા માટે, એટલે બીજી તાનાશાહી હોય, ક્યાંક રાજાશાહી હોય, ક્યાંક બીજી શાહી હોય, ક્યાંક પ્રમુખશાહી હોય, એ કરતાં લોકશાહી સારી એવું કહેવાય છે. પણ લોકશાહીનું એક બહુ જ મોટું અપલક્ષણ મારે કહેવાનું છે કે માણસમાં પડેલી હલકી વૃત્તિઓ, દુર્વૃત્તિઓ, અને એ બધાને અવકાશ આપવા માટે, ફાલવા ફૂલવા માટે, ખીલવા ખુલવા માટે લોકશાહીએ મોટો અવકાશ કરી આપ્યો છે. આ આ એક બહુ જ મોટી મર્યાદા છે લોકશાહીની, કે માણસ ધારે એટલો ખરાબ થઈ શકે. કારણ કે સત્તા જેવી સત્તાનો ભય નથી, સત્તા પોતાના હાથમાં હોય તો એને કોઈ કાયદો નડતો નથી. એટલે વાત એ છે. હવે છેલ્લે નગર અંગ પણ છે. એમાં નગર વિશે તો આમ એ એકંદરે તે પ્રશંસક છે, પણ આમાં એ વિવેચકની વાત કરે છે કે કોરી કાયે નિત્રો જાય, પડછાયો જેમ નિર્માણ આય, સળેકડું જ્યાં સર્જક કરે, પડછાયો ખરખર થઈ ખરે. અને છેલ્લે નીજ અંગ છે, એમાં અક્ષર નામે લખતો ઘણું, પ્રગટે જો કંઈ પોતાપણું. એમ કહીને પોતે કોઈ પણ લેખક પોતાપણું પ્રગટાવવા માટે હંમેશા આતુર હોવાનું. એટલે આ એમણે 25 અંગ કયા. આજે કોઈ લખવા બેસે તો 50 લખવા પડે, એટલા અંગો આપણે ત્યાં ઉગી આવ્યા છે. એટલે આ વિશે મારે બોલવાનું થયું, અને મને પહેલાં તો એમ થયું કે આમાં શું મારે બોલવું, પણ તાકીદે મને એક બીજું પુસ્તક એ મળી ગયું. એમણે પેલા કલા સ્વાધ્યાય મંદિર અંતર્ગત એમને મધ્યકાલીન કાવ્યશાસ્ત્ર, એના વિશે એમને એક વિષય સોંપેલો ધીરુભાઈએ, અને પુસ્તક એમણે પ્રગટ કર્યું છે. તો એ પુસ્તકની અંદર એમણે જે ઉદાહરણો આપ્યા છે એમાં આખાના તો બે જ આપ્યા છે. બાકીની જે એમણે કાવ્ય પંક્તિઓ ટાંકી છે, નરસિંહ, મીરા, દયારામ, એ બધાના વધારે ઉદાહરણો છે. અખાના બે જ એમણે એમાં આપ્યા છે. અને એ મધ્યકાલીન સાહિત્યનું ચીમનભાઈએ તો કહેલું કે મધ્યકાલીનનું કોઈ સાહિત્યનું શાસ્ત્ર જ ક્યાં છે, એ તો તમે ગમે એમ કરીને ભેગું કરો. તો બાકી જે શાસ્ત્ર આપણું ચાલી આવેલું ઉપરથી, સંસ્કૃતનું કાવ્યશાસ્ત્ર એમાં અને લોકશાસ્ત્ર, એ બેના આધારે આ ચાલ્યું છે. એનું કોઈ જુદું કાવ્યશાસ્ત્ર નથી એવું ચીમનભાઈ માનતા હતા, પણ ધીરુભાઈએ કામ કરીને એક નાની પુસ્તિકા આપી છે. છેલ્લું એટલે આ મારે કહેવાનું એ છે કે એ એ જેટલા કવિ હતા એટલા જ વિદ્વાન હતા, અને વિદવત્તાનું એમનું મન મોટું મૂલ્ય હતું, અને એ રીતે પણ એ બધું જોતા. અને એમણે જે આ ચલાવી છે બુદ્ધ, હું તો 65 સાલથી એમની સાથે બુદ્ધમાં જતો, અને ત્યારથી અમારી મૈત્રી છે. અમદાવાદમાં હું 7-1 વર્ષ રહ્યો ત્યાં સુધી તો અમે લગભગ અઠવાડિયામાં 1-2 વાર મળતા. એટલે ધીરુભાઈ સાથે મારે બહુ જ અંગત નાતો. એટલે મારે કહેવાનું એ છે કે અંગ 25ના નિમિત્તે ધીરુભાઈએ નિર્મમપણે આપણા સમાજને જે રીતે ઓળખાવ્યો છે એ ઓળખવા જેવો છે, અને એનાથી સાવધ રહેવા જેવું એ છે. બસ આ સાથે મારી વાત પૂરી કરું છું. ધીરુભાઈની, ધીરુભાઈ પરીખની કવિતા વિશે જે વ્યાખ્યાનનું આયોજન થયું હતું, અને મંચસ્થ મહાનુભાવ દ્વારા આપણને કંઈક વિશિષ્ટ મળ્યું હોય એવી જો પ્રતીતિ આપણે થઈ હોય તો સર્વે વક્તાનું ખૂબ તાળીથી આપણે અભિવાદન કરીશું. અહીંયા ધીરુભાઈના પરિવારજનો અહીંયા ઉપસ્થિત છે, તો હું એમને નમ્ર વિનંતી કરું કે મંચ ઉપર આવે, આપણે એક સમૂહ તસવીર લઈએ, અને ત્યારબાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરીએ. આપનું સ્વાગત છે. આવો મહેન્દ્રભાઈ, આ કાર્યક્રમની જે કંઈ અંગ્રેજી અને ગુજરાતી અખબારોએ નોંધ લીધી એ સર્વેનો આભાર. આપ સૌ કિંમતી સમય ખર્ચીને આપ સૌ આવ્યા છો, આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. અસ્તુ.